वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवाननि श्रीहरि कृष्ण महाराजनि श्रीगणश्या जय શ્રી સ્વામીનું મંદિર લોયાધામ મેકનના દિવ્ય સિંહાસનની દર બિરાજમાન ઇષ્ટ દેવ ઘનશ્યામ મહારાજ પ્રાણ વ્યારા પૂજ્યપાદ ગુરુજી પૂજ્ય સંતો અને બધાય વાલા ભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તો મહારાજનો બસો ને તેત્રીસ પ્રાગટ્ય ઉત્સવ એ નિમિતને કરીને આજે જ્યારે અક્ષર નિવાસી નવીનભાઈ એમની સ્મૃતિની અંદર આ પારાયણ કથા ઉત્સવ સમયનું આયોજન કર્યું એવા અનિત ભગત અનિકેત ભગત કેયુર ભગત એમનો આખો પરિવાર સાથે જે સહેજમન છે એવા સુરેશભાઈ હિતેશભાઈ એ આખો પરિવાર લાલજી ભગત હરિકૃષ્ણ ભગત બધા ભક્તો અને આજે ઉપસ્થિત અહીંયા આગળ અલગ અલગ ફ્લોરિડા થી કંટકી થી એટલાન્ટાથી ઘનશ્યામભાઈ આવ્યા છે કોણ જગદીશભાઈ જગદીશભાઈ આજે ઘણા બધા નવા નવા ભક્તો આજે અહીં પધાર્યા બહુ આનંદ થયો તમને બધા એને જોઈને આજે તો શાકોત્સવ છે ઉત્સવે છે હરિજયંતિ નો સમય છે ને એમાં શાકોત્સવ છે આપણે ગણેશ શેઠ નું આખ્યાન ચાલે છે થોડું એને વિશે પણ સાંભળશું અને આજે બધા નવા ભક્તો આવ્યા છે મને થયું શાકોત્સવની કથા પણ થોડી કરીશું કારણ કે આ ઉત્સવ છે શાકોત્સવ એટલે એને અનુરૂપ થોડીક ગણેશ શેઠની કથાની અંદર આપણે ડોકિયું કરીએ સવારની અંદર આપણે જોયું કે ઉનાના ગણેશ શેઠને સદગુરુ રાઘવાનંદ સ્વામી દ્વારા સત્સંગ થયો સત્સંગનો રંગ ચડ્યો શ્રીજી મહારાજ પાસે ગટપુર જાય શ્રીજી મહારાજ પૂછે છે ભગત તમે સત્સંગી છો ને ચોટલી કેમ નથી ત્યારે કે મને ગોત્ર જ નડે છે મહારાજ કે કોઈ ગોત્ર નહીં નડે તે દીથી ચોટલી શરૂ કરી અને આખા પરિવારમાં બધાય ચોટલી આજે નિયમ લા મેકનમાં ચોટલી મંડળ કરવું છે શ્રીજી મહારાજને ગમે છે એટલે કરવું જોઈએ એટલું બધું અગત્યનું પાસું નથી ગણવામાં આવતું અત્યારના યુગ પ્રમાણે એટલે આંગળી ઊંચી નહીં કરાવવું પણ તમે બધા સમજુ છો અને તમારી જાતે કરશો મને ખબર જ છે કે આ બે પાંચ જણા તો આવતી વખતે ચોટલીના ગણેશ શેઠ ભગવાનના બહુ પાકા ભગત થયા છે હવે એ ગણેશ શેઠ કેવા છે એની વાત કરે છે થોડી ગણેશ શેઠની પ્રતિષ્ઠા જ્ઞાતિમાં અને ઉના શહેરની અંદર બહુ મોટી હતી બહુ મોટી પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા એક એ વખતે અંગ્રેજ સરકાર જે ગામની બધી મહેસૂલ ઉઘરાવાનો હોય એ મહેસૂલ ઉઘરાવાની ઉના પંથકની તમામ જવાબદારી ગણેશ શેઠની હતી બધાય ખેડૂતો જે કાંઈ પાક થાય જે કાંઈ એની જમીન મહેસૂલ ભરવાની હોય એ બધું ગણેશ શેઠને ત્યાં જમા કરાવવા આવતા એટલે સત્તાની દ્રષ્ટિએ પણ એક મોટા વ્યક્તિ હતા અંગ્રેજ સરકારે એમને ચાર આરબો એમની રક્ષામાં આપેલા હતા ચાર આરબો એટલે કે એના સિક્યુરિટી ગાર્ડ એની સાથે જ હોય એ ચાર ઘેર પણ સાથે હોય ક્યાંય પણ જાય તો પણ સાથે હોય રૂપિયા પણ અઢળક હતા પરંતુ શાસ્ત્રોમાં એવું લખાયું કે આટલી બધી એ શેઠ પાસે મોટપ હતી છતાંય પણ નિર્માની રહેતા દાસના દાસ થઈને રહેતા સત્સંગની અંદર તો એ નિર્માની રહેતા જ પરંતુ કોઈ સામાન્ય વ્યક્તિ હોય એની પાસે પણ નમીને રહેતા કોઈ સામાન્ય ગરીબ વ્યક્તિ હોય તો એની કોઈ ફરિયાદ હોય અથવા એનું દુઃખ હોય તો સાંભળતા સત્તા આવે પૈસા આવે આ લોકની કોઈ પણ પ્રકારની મોટપ આવે સદ્ગુરુ ગુનાદિતંદ સ્વામી કે જીવને બગડવાનો હેતુ છે મોટા શહેરનું સેવન સત્તા અને પૈસો આ જીવને બગડવાનો હેતુ છે જીવને બગડવા માટેનું ત્યાંથી શરૂઆત થાય અને જે સત્તા આવે કોઈ પણ પ્રકારની મોટપ આવે અને તો પણ ન બગડે એ સમજવાનું કે આ પૂર્વનો જબરો મુકશું છે એટલે કડી બહુ સરસ એમાં લખાય છે જો સત્તા જીવ બગડવાનો હેતુ सन्तु के ते लो तू तु सत्तावनो हे तू सन्तु के ते लो खो रे तू सत्ता जीवने बगळव नो हे तू संत कहे ते लोखो छरे तू सत्ता जीवन बगड़वानो हे तू संत कहे ते लोखो छरे तू माटे सत न कोडमुकवाटे सता नाडमुकवाटे सोडमुकवाट सताना कोडमुकवा अक्षरदा पुगवा दे आक्षर दामानी दा मा फुगवा। आ, अक्षर दामनि हदमा दा भगवा अक्षर दामनि हदमा दा भुगवा अक्षर दामनि हदमा भगवा मदन चडते भक्तविरलो होय हारिनोकय् कहिलो मदन छे भविलो नो कोई कहिरलो राखे मर संतो मरजासन्तु भक्तोनि राखे मरजाो संतो તોની જીતી જાય બાજી માયા તની જીતી જાય બાજીની કડી યાત્રા પડી પુન આવ્યા હોય પનામા ोयते पारका गरेना गुणया प्रणा तोयते पारका गरेना मोटा ना पेला गुण ते छे ए, मोटा પૂર્ણ તે છે તેનાથી આપણ સભે છે તેનાથીણો શોબે છે માટે જીવનો સત્સંગ કરવ

બગડવાનો હેતુ ગમે એવો જીવ હોય ગમે એટલો ડાયો અને સત્સંગની અંદર બહુ નિર્મળ હૃદયનો કહેવાતો હોય પણ જો એ જીવને સત્તા આવી જાય તો એ જીવ બગડ્યા વિના નારે બહુ અમે જોયા મારી ઉંમર તો આ તેત્રીસ વર્ષની છે પણ મારી તેત્રીસ વર્ષની ઉંમરમાં મેં સત્તાએ કરીને જીવને બગડ્યું હોય એવા કેટલાય જોયા છે કે જેનું સત્તાએ કરીને બગડ્યું હોય કોઈ પણ પ્રકારની સત્તા આ લોકની સત્સંગમાં કોઈ સત્તા આવે કે બહારની સત્તા આવે પણ જીવ બગડે છે કોઈ પણ પ્રકારની મોટાઈ સત્સંગની આવે કે બહારની આવે જીવ બગડે છે બગડે છે સતત અનુસંધાન ભગવાનનો નો ભક્ત રાખે કે જ્યારે તમારી પાસે યોગમાં સત્તા આવે પૈસા આવે રૂપિયા જાજા આવે સમજવાનું કે આવે મને જો ધ્યાન નહી રાખવું તો આવે ભગવાનની જે કૃપા જ્યારે રૂપિયા આવે ત્યારે દરેકને કૃપા લાગે કે આ ભગવાનની કૃપા છે ગ્રહસ્થાસ્ત્રમાં સારી ગાડીઓ અને સારા બંગલા સારા દીકરા થાય એટલે ભગવાનની કૃપા લાગે પણ જો ધ્યાન ન રાખે તો ત્યાંથી જ જીવનું પતન થતું હોય છે ગણેશ શેઠ બહુ સાવધાન છે સત્તા હોવા છતાં પણ એમાં ફેર નથી પડ્યો નહીં તો કેવું થાય ભાણાભાઈ કરીને ગોંડળની અંદર એક હરિભગત હતા અને વારે વારે ગોપાળન સ્વામી પાસે જાય સ્વામી પાસે જઈને એક જ પ્રાર્થના કરે કે સ્વામી મને તમે ગોંડળનું રાજ આખું અપાવી દો સ્વામી કે ભલા રાજ હું કરું છું ભગવાન ભજ આપણે રાજનું શું કામ સ્વામી રાજ અપાવો ને તો મારે બીજું કંઈ કામ નથી પણ આખા ગોંડળની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય પ્રવર્તાઓ છે સ્વામી કે જો સ્વામિનારાયણ સંપ્રદાય પ્રવર્તાવા માટે મહારાજે અમને સર્જ્યા છે અમે ધીરે ધીરે જીવોને વાત કરીએ છીએ તારે કરવાની જરૂર નથી ના સ્વામી તમે મને સત્તા આપો હું આખા ગોંડળમાં સ્વામિનારાયણ સ્વામિનાયન કરી દઉં અને સ્વામી આખા ગોંડળનો ધર્માદો બધોય બધો જ સ્વામી ધર્માદો આપણા સત્સંગની અંદર આવે એવું કરી દેવું છે મહારાજ માટે બધા એક ગોંડળના બધા તમામ વ્યક્તિઓ ધર્મા તો કાઢે આવું કરવું છે સ્વામી કે રહેવા દે આવી સ્થિતિ નહીં રહે અરે સ્વામી તમારી કૃપાથી સ્થિતિ રહે પાછું એ સ્વામીના માથે નાખ્યું તમારી કૃપાથી સ્થિતિ નહીં રહે તમારી કૃપા છે સ્વામી તમારા જેવા મોટા પુરુષનો યોગ પણ સ્વામી કે યોગ બધી વાત સાચી પણ આ તારા કામનું નથી તારી કેપેસિટી બારનું છે તોય કે ના સ્વામી તો સ્વામી કે સારું આવે આ જીવને કરે જ સંકલ્પ થવા દો ગોંડળનું રાજ મળ્યું રાજ મળ્યું ને એવો અટવાયો એવો અટવાયો એવો અટવાયો કે નિત્ય નિયમ ચૂકી ગયો બીજાને સ્વામી એને ભજાવા તો બાજુ પર રહ્યા પણ એનો નિત્ય નિયમ જતો રહ્યો સ્વામી ભેગા થયા સ્વામી કે ભાનાભાઈ કેમ છે નિયમ ચેષ્ટા બધું થાય અરે સ્વામી ગયું કે બધું ગયું સ્વામી કે કેમ તારે આખા ગોંડલને ભગવાન ભજાવાતા ને સ્વામીને સ્વામીને કે સ્વામી જેમ હતું એમ કરી દો સ્વામી કે આવે નહીં થાય હવે હવે વાર વાર પાછું સત્તા આવી પણ બગાડ પણ એની સાથે આવ્યો એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું આ લોકની મોટપ મેળવવા માટે પ્રયત્ન જ ના કરો ભગવાને નથી આપી બહુ સારું છે બહુ સારું છે અને કદાચ આપી હોય તો સાવધાન રહેવાનું છે આટલું ધ્યાન રાખવાનું કદાચ આપીએ તો સાવધાન રહેવાનું છે હવે આ લોકની મોટપને મૂકી દો બાજુ પર હવે જગતની મોટપને જવા દો પણ સત્સંગમાં કઈક મોટપ આપી હોય તો આ સુકાનંદ સ્વામીની સુકાનંદ સ્વામીનું જીવન ચરિત્રની કથા અત્યારે ન્યૂજર્સી મંદિરમાં ચાલે છે દર શનિવારે એ સુકાનંદ સ્વામીનું જે આખ્યાન ચાલે છે એ આખ્યાનની અંદર એક આ કડી લખેલી છે ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકાર છે ઘરેના આપણી અંદર ગમે એટલા સદ્ગુણ હોય સત્સંગની અંદર પણ એવું માની રાખવું કે આ પારકા છે મોટાથી આપણું શોભે છે આ નથી નથી જો આપણે આપણું માની બેઠા તો ક્યારેક પ્રોબ્લેમ થાય એનો મદ ચડે આમાં હું આવ્યું મદ ન ચડે તે ભક્ત વિરલો કો હોય હરીનો કોઈ ખીરલો ગણેશ શેઠ જેવો કોઈક જ હોય કે આટલી બધી આટલું બધું એને આટલા રૂપિયા હોય આટલી સત્તા હોય એની આજુબાજુ આરબના આવા ચાર માણસો અંગ્રેજ સરકારે આપેલા હોય આજુબાજુના ગામડાના લોકો એને નમન કરતા હોય અને મદ ના ચડે બહુ અઘરું છે બહુ અઘરું છે આ જીવને હુંકાર ના આવવો બહુ અઘરું છે અતિ અઘરી વસ્તુ છે બહુ જ શ્રીજી મહારાજનો મહિમા સમજેલો હોય તો જ એને હુંકાર ના આવે નહીં તો આવ્યા વિના રહે જ નહીં આવે જ આ ગણેશ તો અતિ મહિમા સમજેલા છે મદ ન ચડે એ ભક્ત વેરલો હોય હરીનો કોઈ ખીરલો રાખે મરજાદ સંતો ભક્તોની અલૈયા ખાચર કેવા હતા અલૈયા ખાચર એવા હતા કે પોતાના દરબાર ગઢની અંદર બેઠેલા હતા ઝીંજાવદર અંદર અને બાજુની અંદર એક કુંભાર નળિયા ચાળતો હતો નડિયા રિપેર કરતો હતો છત ઉપર એ કુંભારને લેવા માટે જમદું તો આવે જમદૂતો આવ્યા એટલે ઓલો છાપરે બેઠો બેઠો એમ બોલ્યો કે અલૈયા ભગત મને બચાવજો આટલું જ બોલ્યો ત્યાં તો ઓલા જમદૂત ભાગી ગયા અલૈયા ભગત મને બચાવજો ત્યાં જમદૂત ભાગી ગયા અને પકડ્યો તો એ છોડી દીધો આ છાપરા ઉપર પડ્યો અને ત્યાંથી એને થોડું વાગ્યું હેઠો પડ્યો સીધો અલૈયા ભગતના ખાટલા નીચે જતો રહ્યો અને અલૈયા ભગતના ખાટલા નીચે જતો રહ્યો જમદૂત તો ભાગી ગયા અલૈયા ભગતે હાકોટો કર્યો એટલે ગયા પણ આ બહાર નીકળીને પછી અલૈયા ભગતને કહે છે કે મને સત્સંગી કરો અને ત્યારે અલૈયા ખાચર એને કંઠી બાંધી અને સત્સંગી કર્યા સમાધિનિષ્ઠ પુરુષ હતા અલૈયા ખાચર હવે જેના હાકોટાથી જમદૂત ભાગી જાય જેના હાકોટાથી જમદૂત ભાગી જાય જેને એક આવા વ્યક્તિને કંઠી પહેરાવીને ધામમાં લઈ જવાનો કોલ આપ્યો જે પોતે સમાધિનિષ્ઠ પુરુષ હતા આવા વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ થાય ખરો ધામમાં જતા તોય પણ થયો છે સંતોની મર્યાદા તૂટી છે ભક્તોની મર્યાદા તૂટી છે કારણ કે એવું યાદ ન રહ્યું કે આજે મારામાં જે સદગુણો છે એ મહારાજ અને મોટાના આપેલા છે પોતાના સત્તર ચાકરો સત્તર સાથી નોકરો એને ઉપદેશ આપી આપીને સાધુ કરવા માટે શ્રીજી મહારાજ પાસે મોકલેલા જે નોકર રાખે નોકર રાખીને એક જ કામ કરવાનું એને મહારાજની વાતો કરવાની મહારાજની વાતો કરે અને એને છૂટો કરી દેવાનો સંસારમાંથી કાઢી નાખવાનો સીધો શ્રીજી મહારાજ પાસે સાધુ કરવા આવો ભગત હતો છતાંય પણ જો એવું યાદ ન રાખ્યું કે જે કાંઈ છે મહારાજ અને મોટાનું આપેલું છે એટલે આપણી અંદર જે કાંઈ છે મહારાજને મોટાનું આપેલું છે સુરા બાપુ આજે શાકોત્સવ છે એ સુરા બાપુને એવું હતું આ તો લોયા ધામનો દરબાર આજે થયો છે જો મહારાજ આજે શાક વઘારવા માટે ઊભા છે અને શાકનો વઘાર મહારાજે ઘીમાં કર્યો આજે ઘીમાં જ શાક કર્યું છે મેકન ની અંદર આજ સુધી જેટલા શાક કર્યા ને અમે ન્યુ જર્સી માં કરીએ ગમેને કરીએ ને તો તેલ રાખીએ પણ આજે તો અહીં ભક્તોનો ભાવ હતો કે ઘી કહો એટલે ઘી ની અંદર જ શાક કર્યું છે આજે એટલે ગભરાતા નહીં આજે જમાડજો બરાબર શ્રીજી મહારાજ સુરાબાપુની અંદર એ સદગુણ હતો કે પોતાની પાસે બધી જ સંપત્તિ હતી પોતાની પાસે તમામ પરંતુ હંમેશને માટે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોના દાસ રહ્યા દરબાર હતા પોતે દરબાર હતા પણ મહારાજ અને ભગવાનના સાધુન ભગવાનના ભક્તો પાસે હાવ દાસ હતા દાસ હતા આ જ્યારે એમને શાકોત્સવ કર્યો લોયાના દરબારની અંદર તમને ખબર છે કે સુરાબાપુનો પટારો ચોરાઈ ગયો અત્યારે લોયામાં જેને દર્શન કર્યા પટારો દર્શન જેને લોયા આવ્યા એને દર્શન કર્યા હશે પટારો આજે પણ મોજૂદ છે જે પટારો ચોર લોકો ઉપાડી ગયા હતા આખો આખો ઉપાડી ગયા હતા અને સુરા બાપુને ખબર પડી કે મારો પટારો કોઈ ઉપાડી જાય છે તો એ ભગત બેઠો નથી થયો જોવા બોલો એને ખબર હતી કે દિવાલ તૂટે છે કોઈ કઈ લઈ જાય છે છતાંય પણ એ જોવા માટે ઊભા ન થયા કેમ કારણ કે એવી ખબર હતી કે મારું જે છે એ બધું નીતિનું કમાયેલું છે મહારાજનું છે અને મહારાજનું છે એટલે મહારાજ જ એની રક્ષા કરવાના મારે એની ચિંતા જ નથી જોયું મહારાજના માથે નાખ્યું તો મહારાજને ચિંતા થઈ ઓલા ચોર લોકો ઉપાડીને લઈ ગયા બાર લોયાને ને બાર એક નદી જાય છે નાની એ નદી કાંઠે લઈ જઈ અને પટારાની ચાવી નાખીને પટારો ખોલવા બહુ મહેનત કરી પણ પટારો ન ખૂલ્યો પટારો જ્યારે ન ખૂલ્યો ત્યારે ચોર લોકોએ પટારો મૂકીને જતા રહ્યા સવાર પડવા કોળી લોકો પટારો ઉપાડીને લઈને આવ્યા બાપુને કે બાપુ આ પટારો તમારો સુરા બાપુ કે ચાવી લાવો ચાવી લીધી બાપુ પટારો ખોલે ત્યાં શાંતિબા કે ઉભારો પટારો ખોલવાનો નથી પટારો ખોલો અને ધન નીકળે તો શું કરશો તો કે કઈ નહીં શું કરશું અડધું મહારાજને દેશું અડધું આપણે રાખશું અડધું મહારાજને અડધું આપણે શાંતિબા કે ચોર લોકો ઉપાડી ગયો તો અડધું તમારી માટે રાખત તો કે ના તો પછી બધું જ મહારાજને દેવાનું તમે જાઓ સંકલ્પ કરો આ જો ખુલે જેટલું ધન હોય બધું આપણે મહારાજને આપી દેવું આવો સંકલ્પ કરવો બહુ અઘરો છે અતિ કઠણ છે પાંચ લાખ ડોલર ડૂબ્યા હોય પાંચ લાખ ડૂબી ગયા હોય ડોલર અને કદાચ ભગવાનની ઈચ્છાથી પાંચ લાખ પાછા મળી ગયા તમે નક્કી જ કરેલું હતું કે ગયા જ છે આવે તો છતાંય પણ મળી ગયા તો પાંચે પાંચ લાખ ભગવાનને કોઈ દે લાગે જ દે હે પાંચમાંથી પાંચસો બહુ વરી બહુ દાનવીર હોય તો પાંચ હજાર એનાથી વધારે દાનવીર હોય તો પચાસ હજાર પછી દસમો ભાગ દઈ દે પછી કેટલું દે કઈ બધું થોડો આપી દે સુરાબાપુને કે બધું જ આપણે મહારાજ માટે વાપરવાનું છે ને સુરાબાપુ કે નક્કી કર્યું કે આપણે બધું મહારાજ માટે વાપરવું પટારો ખોલ્યો આખો ભરેલો હતો અને પછી શાંતિબા સુરાબાપુને કે છે જાઓ મહારાજ જ્યાં હોય ત્યાંથી બોલાવી લાવો અને સુરાબાપુ જાય બોટાદ બોટાદ જઈને મહારાજને પ્રાર્થના કરે મહારાજ તમે લોયા પધારો મહારાજ આવવા માટે આનાકાની કરે ત્યારે સુરા ખાચર કે મહારાજ જો તમે લોયા નહીં આવો તો મને શાંતિબાએ કીધું છે કે મારે સાધુ થઈ જવું મહારાજ કે આ સાધુ પોહાય એવો નથી કારણ કે આને આને પાંચ ટાણા ખાવા જોઈએ આ મારા સાધુ તો રોટલા ગડી ગડીને કાંડા દુખી જાય એને ખવડાવીને અને ખરેખર એમ થાય આ અમારે એક દરબાર બાપુ લોયાના એનો દીકરો ગુરુજીનો બહુ દયાળુ સ્વભાવ એટલે નાના છોકરાઓ આજે કંડારી ગુરુકુલની અંદર સાડી અરે સાડી છોકરાઓ હોય એમાંથી ઓછામાં ઓછા ઓછામાં ઓછા પચાસ થી સાઈઠ છોકરા વધુમાં વધુ નેવું થી સો છોકરા કંડારી ગુરુકુલ દર વર્ષે એવા છોકરાઓને પૂરી ફી માફી અડધી ફી માફી કોઈ છોકરાઓ એવા છે કે જેના માં નથી બાપ છે કોઈના બાપ નથી માં છે એવા છોકરાઓ કે જેને કપડાથી માંડીને બધું જ ગુરુકુલ પ્રોવાઈડ કરતું હોય એ મોટા થઈને કોલેજમાં જાય તો કોલેજની ફી પણ એને ગુરુકુલ આપતું હોય ગુરુજી આવી પ્રવૃત્તિ કંડારી ગુરુકુલમાં કરે છે ત્યાં આગળ એ છોકરાઓને એમાંથી લોયાના છોકરાઓ નાના નાના એને ગુરુજી એવું પસંદ કર્યું કે આને મારે આનું આખું પ્રારંભ બદલાય એવું કરવું છે આને મુંબઈની અંદર રાખવા છે ઇંગ્લિશ મીડિયમમાં બનાવવા તો મુંબઈની અંદર બે પાંચ હરિભક્તો આપણા સમર્પિત એને ગુરુજીએ સોંપ્યા આ છોકરાઓને તમારે તમારા દીકરાઓ છે એમ મોટા કરવા યોગેશભાઈ છે મામા છે ત્યાં ભરત મામા કહેવાય એ છે આ બધા ભક્તોએ ત્યાં આ છોકરાઓને મોટા કર્યા ત્યાં રાખે એમાં ન્યાય એ છોકરાઓના બાપા એટલે પેલા દરબાર એ એકવાર મુંબઈ ખબર લેવા પૂગી ગયા છોકરાઓની હવે મુંબઈની અંદર રોટલી બનાવે આટલી જ હોય પેલી ફૂલકા રોટલી તમારી હોય આવડી હોય એક વાટકી જેટલી અને આ તો દરબાર હવારની અંદર એને એને આવડો જાવડો ને આવડો મોટો એવા બે રોટલા ડાબી જાય હવે આ લોકોને કાંઈ એની ખબર નહીં કે આ આટલો ખોરાક હોય એમાંનો એટલે એ કે જમવાનું બપોરે એટલે ફોન કરી દેલો ભાઈ થોડું વધારે બનાવજો આ તો દરબાર છે સંતોએ કહી રાખેલું પણ આના ઘરવાળાએ રસોઈ બનાવેલી ચાર જણની રસોઈ અને બાપુ બેઠા જમવા ખોરાક ભારે હોય સુરા ખાચર કે મહારાજ હું તો સાધુ થવાનો જો તમે મને મારી ભેગા મારે સાધુ થવાનું ત્યાં બોલ્યા અહીં જેવા નહીં બે વીકે આવે એવા તાજા એકદમ વાડીમાંથી ઉતારેલા મહારાજ એવા રીંગણ બહુ સરસ તાજા ઘીમાં શાક બનાવો તમે ઘટપુર જ ચાલો મહારાજ કે સારું તો અમે ઘટપુર આવશું સુરા ખાચર કે મહારાજ જોયું ફેરવ્યું ને પાછું તમે હું કહું છું કે મને સાધુ થવા કીધું છે જો તમે નહીં આવો તો કે પણ બાપુ અમારે તો હવે રીંગના બહુ હારા લક્ષ્મીવાડી તો ત્યાં જવું જ પડે ને પણ મહારાજ મને મારા ઘરવાળાએ કીધું સાધુ થજો મહારાજ કે તમારા ઘરમાં કોણું ચાલે તમારું ચાલે કે તમારા ઘરવાળાનું ચાલે કોણું ચાલે મહારાજ પૂછે તમને પૂછે છે સુરા ને નહીં તમને પૂછે છે કે તમારું ચાલે કે ઘરવાળાનું ચાલે સુરા બાપુ કે મારા તમારા ઘરમાં જેવું ચાલે ને એવું અમારા ઘરમાં હાલે કે મહારાજ કઈ સમજ્યા નહીં મહારાજ કે અમારા ઘરમાં વળી કેવું મહારાજ એક તો પેલા પેલી વાત એ કહું તમને કે તમારા ઘરમાં તમે એવું કહો છો કે સાધુ છે મારી રાણી છે સાચી વાત તો કે આ સાધુ છે મારી રાણી છે તો મહારાજ તમે એવું કહો છો કે તમારી ઈચ્છા ના હોય તમે બોલ્યા છો મહારાજ મહારાજ એ કે હા પણ હું એ તો કે મહારાજને તમે તમે એવું એવું બોલ્યા છો સ્વામીને સ્વામી તમારા કાંડામાં કેટલી તાકાત મહારાજ કે આ પૂછ્યું તું ને પછી સ્વામીએ શું કીધું તું મહારાજ કે મન નથી યાદ મહારાજ મને યાદ છે સ્વામી એવું કીધું કે મારા કાંડામાં કોઈ તાકાત નહીં ત્યારે તમે કીધું કે સ્વામી તમારા કાંડામાં એટલી તાકાત છે કે અમારી ઈચ્છા ના હોય કે આ જીવ અક્ષરધામ માં જાય પણ સ્વામી તમે જો કાંડું જાલી નાખો તો એ અષ્ટાવરણ આવરણ પર અક્ષરધામ માં જઈને જ પડે આવું મુક્તાનંદ સ્વામી ના કાંડામાં તાકાત છે લો સુરા બાપુ કે મહારાજ આવું તમે કીધું હતું તો કે આ તો મારા તમાર કરતા તમારા રાણી ની તાકાત વધારે કે નહીં કોનું હાલે છે તમારા ઘરમાં કોનું હાલે છે કો અને મહારાજ બીજી તાજી સાબિતી હું તમને ક્યારનો કરગરું છું કે મારે ત્યાં લોયા હાલો લોયા આલો પટારો ચોરાઈ ગયો તો બધું ધન તમારા માટે વાપરવું છે ને જીવુબાએ ખાલી એટલું જ કીધું કે લક્ષ્મીવાડીમાં વાડીમાં રીંગના થયા છે આ લક્ષ્મીનો અવતાર જીવુબા અને તમે લક્ષ્મીના પતિ એટલે ન્યાય તમે એનું એનું જ ખેંચ્યું તમારા ઘરમાં આવું છે તો અમારા ઘરમાં આવવું જોઈએ મહારાજ એમાં શું છે જેવું તમારા ઘરમાં છે મહારાજ એવું અમારા ઘરમાં છે અને પછી મહારાજ એ સભાની અંદર આમ થોડીવાર મૌન થઈને બેઠા ત્યારે સુરા ખાચર એ સભામાં આમ ઊંચું નીચું આજુબાજુ બધી બાજુ પર જોવા લાગ્યા અને ત્યારે મહારાજ કે બાપુ હું જોઉં છો ત્યારે સુરા ખાચર કે મહારાજ હું એ જોઉં છું કે આ સભામાં આ બ્રહ્માંડમાં કે અનંત કોટી બ્રહ્માંડોમાં કે અનંત કોટી ધામોમાં જો તમારા સિવાય બીજો કોઈ ભગવાન હોય તો ખંભે નાખીને લોયા ઉપાડી પણ મારા તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી શ્રીજી મહારાજ ને જે વાલામાં વાલું છે પોતાના સ્વરૂપની ઓળખાણ જેને થઈ ગુનાતીતાનંદ સ્વામી કે બીજા તો વાદી ફૂલવાદી ત્રણ પ્રકારના મદારી હોય એક વાદી હોય એક ફૂલવાદી હોય અને ગારૂડી હોય વાદી એવા હોય વાદી કેવા હોય કે એ પેલા ડેન્ડવા આવે ડેંડા આવે એવા તે તમે જોયા એવા હાફ ઇન્ડિયામાં બહુ હોય આમ તમને સર્પ બહુ મોટા લાગે અને બહુ કાળા અને ભયાનક લાગે ઝેર ના હોય બિલકુલ પૃથ્વી ઉપર નવ અઠાણું ટકા જાત સાપની છે કે જે ઝેરી નથી એ તો આપણને એક સર્પ એક કાળનું સ્વરૂપ છે ને એની આપણને ભય લાગી ગયો છે એટલે નહીં તો અઠાણું ટકા સર્પો બિનઝેરી છે એ મદારી કેવા વાદી પણ મણિધર હોય અને એને પકડવો હોય તો એ પછી ફૂલવાદી ફૂલવાદી નામનો હોય મદારી એ ફૂલવાદી મદારી હોય ને એ બિન વગાડે ને ગમે ત્યાં છુપાયેલો હોય તો એ સર્પને ત્યાં આવવું જ પડે એના બિન અવાજ સાંભળીને આવવું પડે એ ફૂલવાદી જેવા અને ગારૂડી હોય ને એ ગમે એવો સર્પ હોય ના આવતો હોય તો પણ એ આમ અહીં બેઠા બેઠા આમ કપડું હોય ને આમ વળ દે કપડાને વળ દે ને તો પેલો સાપ ન્યા નીચો હોઈ જાય અહીં મંત્ર બોલે કપડાને વળ વળદે ને તો ન્યા નીચો હોય એને આવવું પડે એ કષ્ટ દૂર કરવા માટે ગારુડી એમ સ્વામી કે શાસ્ત્રોમાં અવતારોના અનેક વિભાગો છે એમાં કેટલાક વાદી જેવા થયા કેટલાક ફૂલવાદી જેવા કપિલને બધા છે ને વાદી જેવા રામ ને શ્રીકૃષ્ણ જેવા છે ને ફૂલવાદી જેવા અને સ્વામી કે અમારા ભગવાન સ્વામિનારાયણ આવે ને તો ગારુડી જેવા આવ્યા ગમે એવો જીવ હોય એનું આત્યંતિક કલ્યાણ મહારાજ કરે ગમે એવો જીવ હોય એનું કરે એવા મોટા છો મહારાજ જીવન જાણો છો તે મળ્યા છો મને આજ જીવન જાણો છું સુરા ખાચરે જ્યારે એટલું જ નક્કી કર્યું કે સ્વામી સિવાય બીજો ભગવાન નહીં મહારાજ કે મારે હવે આવું લોયા અને મહારાજ લોયા આવ્યા અને લોયા આવીને સુરા ખાચરે મહારાજને બતાવ્યો મહારાજ આ પટારો છે આ ધન છે તમારું છે આ ધનના તમામના માલિક તમે છો આ સંતો પરમંસો મહારાજ તમે બધાય સંતોને બોલાવો તમામ હરિભક્તોને બોલાવો અને પટારાની અંદર ધન તો કેવડું હોય પણ સુરા તો રોજ ઘીમાં શાક કર્યું છે બે મહિના સુધી બોલો રોજ સુરા બાપુ મને એવું લાગે છે કે રોજ છે ને કોથળો ભરીને ધન પાછું અંદર ઠાલવી દેતા હશે પટારો ખાલી જ નહીં થવા દેતા હોય પણ મહારાજના એવા ભગત મહારાજે ત્યાં આગળ જે શાક વઘાર્યું મહારાજે રીંગના મગાવ્યા ખોલડિયાતના ભક્તો આવ્યા અને એ વખતે ખોલડિયાદના ભક્તો મન ઘી લઈને આવ્યા ઘી લઈને આવ્યા મહારાજને કે મહારાજ આ શાકોત્સવ ચાલે છે તો અમારે ઘી આપવું છે મહારાજ કે હવે રીંગના મગાવો દર વખતે મહારાજ છે ને રીંગણાની ક્વોન્ટિટી જુદી જુદી રાખતા એમાં મહારાજે જે મહાસુદ સાતમને દિવસે જે શાકોત્સવ કર્યો ત્યારે શ્રીજી મહારાજે મન રીંગણા અને બાર મન ઘી વિચારો બાર મન ઘી એટલે કેટલું બાર દુ ચોવીસ બસો ને ચાલીસ કિલો તમારું પાનસો ઉપર પાઉન્ડ થયું ઘી અને સાહીઠ મન રીંગ બારસો કિલો ચોવીસો પાઉન્ડ પચીસો અઠ્યાવીસો ત્રણ હજાર પાઉન્ડ રીંગણા થયા એટલા રીંગણનો વઘાર મહારાજે કર્યો અને મહારાજે જ્યારે શાક બનાવ્યું ત્યારે એ શાક જ બધા જમ્યા મિસ્ટાન તો કોઈ જમ્યું જ નથી રોટલાને તો કોઈ અડે જ નહીં એકલું શાક જમ્યા એકલું શાક જમ્યા બધા મહારાજે એવો એ શાક ની અંદર સ્વાદ મુક્યો હતો કે ઠેક દેવતાઓ પણ એ શાક નો સ્વાદ લેવા માટે આવ્યા અને આજે આ અંદર પણ સ્વયં શ્રીજી મહારાજે એવો જ વઘાર કરીને એ શાક બનાવ્યું છે જેવી રીતે ઈન્ડિયાની અંદર હું બહુ વખત આ વાત કહું છું કે વરતાલની મગજની ગોટી એ તમે વરતાલ નો એ મગજની ગોટી બનાવવા વાળો રસોઈ દુનિયાના છેડે લઈ જાઓ વરતાલની એ ભંડારને છોડીને વરતાલના ખાલી તમે પાદરમાં લઈ જાવ એને જાવતાલ મંદિરની બોર્ડર છોડી અને વરતાલના પાદરમાં લઈ જઈને એને પાંચ કિલો ઘી માગે ને તો દસ કિલો દો એ જે ચણાની દાળ માગે ને ઊંચા ઊંચી ચનાની દાળ આપો એલચી ઊંચામાં ઊંચી નાખો પણ જે મગજની ગોટી એ વર્તાલના ભંડારમાં બનશે ને એ વર્તાલના ચોકમાં નહીં બને કારણ એ મહારાજનું પોતાનું છે ત્યાંના હાથેલા મરચાં જે આજે પણ એ વખતની પ્રસાદીની કોઠીઓમાં એ મરચાં થાય છે એ મરચું તમે ત્યાંથી અહીં લાવો તો એ બગડે નહીં બહાર પડ્યું હોય ને બાર મહિના એ મરચાને કાંઈ ના થાય અને તમે અહીં હાથશો ને મરચાં તો ફ્રીજમાં રાખવા પડશે બારે માસ એ ખરખા નહીં રહે અને વરતાલનું મરચું એ ખરખું જ રહે બોલો એ વરતાલના એ કોઠીમાં જ થાય બીજે ના થાય કશું કરતા નથી ને આમ લીંબુ અડધર નાખીને મૂકી દેજ બીજું કઈ જ ના કરે મહારાજ કરે એટલે થાય એ ગોટી છે વરતાલની સ્પેશિયલ છે ત્યાં જ થાય સારંગપુરની એ દેવ પાસે થાય થાય સ્પેશિયલ છે એવી રીતે ઇન્ડિયાની અંદર ભારતમાં ગુજરાતમાં શ્રીજી મહારાજે જે ભારતની અંદર જે શ્રીજી મહારાજે શાકોત્સવ એ સમયે કર્યો એ શાકોત્સવનો પ્યોર સ્વાદ ચાખવો હોય તો લોયાની અંદર ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં જવું પડે અને અમેરિકામાં જો ચાખવો હોય તો લોયાધામ મેકન ને લોયાધામ ન્યૂજર્સીમાં આવવું પડે ત્યારે એ શાકનો સ્વાદ મળે તો એ મહારાજ સ્વયં કરે એ સુરા ખાચર દરબાર અને એ સુરા ત્યાં મહારાજે આ લીલાઓ કરી ત્યાં આગળ બહુ સરસ સરસ લીલાઓ છે કેટલીક ત્યાં સંતો રહેતા અઢીસો સંતો રહેતા એની અંદર સો સંતો અભ્યાસ કરવા હતા જે સંસ્કૃત આદિકનો અભ્યાસ કરતા એટલે સંતો નાના ને ધ્યાન કરવા બેસે ભજન કરવા બેસે એટલે ધ્યાન કરતા હોય એમાં એક નાના સાધુ ધ્યાન કરે એક આવું જીવડું એ સાધુ પાસે આવી અને સંત સાધુને થોડું ડંખ્યું અને લોહી પીવા લાગ્યું અંદરથી એટલે માણસિયા ખાચર હતા એ માણસિયા ખાચરે એ જોયું એટલે એ જોઈ અને કૂદવા લાગ્યા નાચવા લાગ્યા વાહ જુવા વાહ તારા મોટા ભાગ કે પેલો સાધુ નું લોહી પીવે અને ઓલો કે વાહ જુવા વાહ તારા મોટા ભાગ કે તને સાધુ નું સ્વામી કે ગાય નું વાછોડું ગાયના આવમાં મોઢું નાખે તો એ ગાયના આવમાં મોઢું નાખે અને દૂધનું સુખ આવે પણ ઈતરડી ગાયના આવમાં ચોવીસ કલાક બેઠેલી હોય પણ એને દૂધનો સ્વાદ ન આવે એને લોહીનો સ્વાદ આવે ધાવે તો બળીઓ થાય પણ સાધુ નું બે પ્રકારના હોય એક સાધુ ને ધાવે અને એક સાધુ નું લોહી પીવે આ કૂદે કે તારા મોટા ભાગ કે તને સાધુ નું લોહી મળ્યું શ્રીજી મહારાજે એને બે થપાક મારી મહારાજ કે મૂર્ખા આ સાધુનું લોહી ઓલો જીવો પીવે છે ને તું રાજી થાય છો કે સાધુનો લોહી પીવે જો તારા ભાગ કહેવાય તો સાધુ બટકા ભર કે તું મહારાજ એને ખખડાવ્યો અને કીધું એ લોહી અંદર સંતો રહેતા મહારાજ સંસ્કૃત શ્લોકોની હરીફાઈઓ રખાવતા બે ટુકડી કરે સામા સામી સંતો બેસે અને આ બાજુથી એક નિત્યાનંદ સ્વામી હોય આ બાજુ ઉપર બ્રહ્માનંદ સ્વામી હોય બે મોવડી હોય અને બે ના પાછળ જે બેઠેલા હોય એ સંતોષ લોકોની રમઝટ બોલાવે આ બાજુથી સંસ્કૃતનો શ્લોક બોલે અંતાક્ષરી પછી આ બાજુથી શ્લોક બોલવાનો આ બોલવાનો આ બાજુથી બોલવાનો અને ઠેક એ શ્લોકોની હરીફાઈ સવારથી ચાલે સાંજ સુધી સંતોષ શ્લોકો બોલે પણ એક હારે નહીં શ્રીજી મહારાજ છેવટે એમ કે બે જીત્યા એ લોયાની એવી પ્રસાદીની ભૂમિ જ્યાં સંતો રોકાયા છે જ્યાં આગળ ધર્મકુળ સૌથી પહેલા લોયામાં આવ્યું છે ઈચ્છારામજી અને રામ પ્રતાપજી મહારાજ બંને લોયામાં શ્રીજી મહારાજે ઘરનો ત્યાગ કર્યો ત્યાર પછી ત્યાં આવ્યા છે અને સૌથી ઈચ્છારામ આવ્યા છે કારણ કે ઈચ્છારામને મહારાજને મળવાની બહુ તાલ આવેલી હતી અને રામ પ્રતાપજી છે ને થોડા ભગત અને તીર્થયાત્રામાં વધારે માને અને ઈચ્છારામને મહારાજ સિવાય બીજું કોઈ તાન નહોતું એટલે મહારાજ પાસે આવી ગયા અને મહારાજને આવીને મળ્યા મહારાજને ભેટ્યા અને પછી રામપ્રતાપજી આવે છે ત્યારે મહારાજને ઈચ્છારામ સામે લેવા જાય છે પણ રામ પ્રતાપજી સ્વભાવ થોડો કડક થોડા છે ને આમ તેજ હતા શેષ નારાયણ નો હતા એટલે રામપ્રતાપજી તેજ અને થોડા આમ થોડું માન જેવું પણ દેખાડે કારણ કે આમ તેજ હોય એટલે થોડું એવું તો હોય જ એટલે મહારાજે ત્યાં જઈને રામપ્રતાપજી પ્રતાપજી મોટા ભાઈ એટલે પગમાં પડ્યા ને પગે લાગે પછી મહારાજ જયારે લઈને એમને આવે છે ને દરબારગઢમાં ત્યારે ઈચ્છારામજી રામ પ્રતાપજી બે વાતો કરે છે કે ઘનશ્યામ તો બહુ બડા બળા હો ગયા હા કે ઈચ્છારામ કે બહુ બડા હે ભૈયા તો ભગવાન હે અહી તો બધા બહુ એ સાધુઓ કર્યા છે રામ પ્રતાપજી કે ઘેર હતા ત્યારે તો આવો લાગતો નહોતો ગ આવું કરશે તો કે એ જે હતો એ પણ બહુ જ મોટા છે આપડા ભાઈ તમે ખાસ એ તમને મોટી ગાદી આપે ને તો ચડી ના જતા ક્યાંય ગાદીએ ધ્યાન રાખજો સભામાં કે વાંધો નહીં કે હવે સભા થઈ ને ત્યારે મહારાજ બેઠા હતા એમાં રામ પ્રતાપજી આવ્યા એટલે મહારાજ એઠા ઉતરી અને રામ હાથ જાલીને પગમાં પડ્યા ને હાથ જાલી આમ ગાદ્ય બેહાડવા ગયા રામ પ્રતાપજી ગાદ્ય બેસવા તૈયાર થઈ ગયા ઉપર ચડીને મહારાજની બાજુમાં તો ઈચ્છારામ એઠા બેઠા હતા એને પગ ઝાલ્યો નીચેથી રામ પ્રતાપજીનો અને ભાઈ રામ પ્રતાપજી નામ પગ ઝાલ્યો ને રામ પ્રતાપજી આમ ઈચ્છારામ કે મેં કીધું ભૂલ ગયા ભૂલ ગયા બેઠો બેઠો ત્યાં બેઠો છે ભગવાન છે એની બાજુ ના બેહાય આપણે અને પછી બાજુમાં બેસાડ્યા રામ અને મહારાજ ઈચ્છારામજી ને રામ પ્રતાપજી જે ઓટા ઉપર સાથે બેઠા હતા એ પ્રસાદીનો ઓટો પણ લોહામાં આજે છે પ્રસાદીનો ઓટો છે સુરા ખાચર શ્રીજી મહારાજને કોઈ દિવસ પોતાના ભક્તનો સ્વભાવ ગમતો નથી સુરા બાપુનો બધી રીતે સ્વભાવ બહુ સારો સમર્પણ વાળો સ્વભાવ પણ થોડા છે ને સ્વાદિયા હતા સ્વાદિયા બહુ સરસ આમ ટેસ્ટી જોઈએ થોડુંક જોઈએ પણ સરસ જોઈએ અમને જાજુ જોઈએ ને ટેસ્ટી જોઈએ એવા હતા ઘણા ઘણા શું કે મારે સ્વામી જમવાનું કઈ એવું નહીં થોડુંક જ પણ કેવું જોઈએ ટેસ્ટી જોઈએ થોડુંક જ જમવું પણ ટેસ્ટી સુરા સુરાબાપુને તો જાજુ જોઈએ અને ટેસ્ટી જોઈએ એટલે શાંતિ બા થાકી ગયા હતા કારણ કે જેના ઘરમાં આ પ્રોબ્લેમ હોય છે ને કે ટેસ્ટી જોઈએ એના ઘરવાળા થાકી જ ગયા હોય છે એનાથી ખરેખર અને અમેરિકામાં જો કે પ્રશ્ન ઓછો થાય છે કારણ કે અમેરિકામાં બે જોબો એ જતા હોય એટલે કોઈ નવરા ના હોય કોણ ટેસ્ટી ખવડાવે હે આ એવું કે મારે ટેસ્ટી જોઈએ તો ઓલા કે તાર જાતે બનાવી લેજે એવું છે એટલે સુરા બાપુને ટેસ્ટી બહુ જોઈએ શાંતિબા થાકી ગયેલા એટલે શાંતિબાએ મહારાજને કીધેલું મહારાજ તમારા ભગતને થોડું સમજાવજો જ્યારે હોય ત્યારે બસ ટેસ્ટી 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 અને મારું તો માથું ખાઈ જાય છે જમવા બહેન ત્યાંથી મહારાજ મારે એવો ત્રાસ કે આ સિંહ ક્યારે ઊભો થાય જમીને બસ એક જ વાત આ મહારાજ બેઠો એટલે એમને ત્રાસ ત્રાસ હૃદયમાં કરી દે હા ઘણા તો આવા જ હોય ભગવાનનો ભગત આવો ના હોય ભગવાનના ભગતને તો ભગવાનને જે ધરાવ્યું એ જ જમે આજે આનંદ થાય આ સભાની અંદર એવા ભક્તો બેઠા છે કે જેને કથા વાર્તા સાંભળી અને એવા નિયમો લીધા છે કે રોટલી ને દૂધ જ જમવા બોલો રોટલી ને દૂધ જ જમવું મારે આવો નિયમ સારું આવું તો બહુ અઘરું ખોરાક છે સારો છે રોટલી દૂધ મગ આ બધા ખોરાક ભગવાન ભજવા માટે બહુ સારા છે અને તમારા પેલા બધા આવે ને ને એ ખોરાક ભગવાન ભજવા માટેનો નથી એવું છે ભગવાન ભજવા માટે સાત્વિક આહાર બહુ સારો છે સુરા ખાચર ને ટેવ એટલે શાંતિબા ફરિયાદ કરી મહારાજ કે આપણે ભગતને હરખો કરી જ દેવો સુરા ખાચન ને એકાદશી આવી ભગત ઓ ભગત નિયમ હાનું લેશો મહારાજ તમે દો એનું કે મહારાજ કેટલા બધા તમે મારા તમે જેનો નિયમ દો એનો લેશો મહારાજ કે તમારો સૌથી પહેલો નિયમ તો એ કે તમારે ક્યારેય પણ જમતા જમતા બોલવું નહીં એમાં હું મહારાજ પડે જ ને કે બહુ હેલો નિયમ મહારાજ કે ખરેખર પડશે મહારાજ પડશે તમે બોલે એટલે થવાનું મહારાજ કે બહુ સારું થયું શાંતિબા રાજી થઈ ગયા ત્રાસ એ નાથિયા તારી માને કે જે મહારાજે તારા બાપુને નિયમ દીધો છે કે જમતા જમતા કઈ બોલવું નહીં નાથ્યો કે સારું બાપુ કહું છું હવે પેલા શાંતિ તો સાંભળતા હતા પણ રીવા એવો હતો પેલા એવું નહોતું અત્યારના જેવું નહોતું સમજ્યા ને અત્યાર જેવું નહોતું કે નામ સમજ્યા ને બોલાવે છોકરાના નામથી બોલાવે અત્યારે તો ખબર ના પડે કે મહેશ બોલાવે મહેશ છોકરો બોલાવે છે કે ઘરવાળાને બોલાવે છે કઈ ખબર ના પડે એવો થઈ ગયો છે અત્યારનો યુગ એવો છે યુગ પ્રમાણે બરાબર છે જેમ હાલતું હોય એમ તમારે તમારે સંસારમાં રહેવું અમારે ક્યાં રહેવું છે બરાબર પણ એવું થાય હા પહેલા તો એવું હતું કે કોઈ આમ કોઈને કોઈ પત્ની પોતાના પતિને તુકારો ના દે અને નામથી તો કોઈથી બોલાવે જ નહીં અને પત્ની પણ પોતાની અરે પતિ પણ પોતાની નામથી ના બોલાવે એવો રિવાજ હતો પણ આ બધો અત્યારે આ યુગ પરિવર્તન થઈ ગયો એટલે આખો ફેરફાર થઈ ગયો અત્યારે તો ચિન્ટુ કે હવે આપણને ખબર ના પડે કે ચિન્ટુ પાંચ વર્ષના છોકરાનું નામ છે કે આ પચાવર કે પિસ્તાળી વર્ષનો ચિન્ટુ છે તો બે ત્યારે જ ખબર પડે કે આ ચિંતુ એટલે આ આ નહીં આપણે થાય કે કોણ પછી ખબર પડે આપણે કે પણ ભગત તમારું નામ છે તો તો સ્વામી વાલથી છે હવે ભૂલથી જો અમે કહી દીધું હોય ચિંતુ તો સ્વામીને સ્વામીને બાળવાનું છોડી દે સ્વામી હામે હવે જાય બીજો સ્વામીને વિવેક ક્યાં છે અને ઘરવાળા કે સ્વામી એમ જ મીઠું લાગે કે બોલો આવું હોય છે એટલે સારું છે સંસારમાં મહારાજ અમને ના રાખ્યા આ યુગમાં સુરા બાપુ કે છે કે મારે નાથિયા નિયમ છે તારી માને કહેજે મહારાજે મને નિયમ દીધો છે એટલે મારે જમતા જમતા બોલવાનું નથી એટલે આપાને અથાનો જોશે પાપડ જોશે શાક જોશે મિષ્ટાન જોશે ફરસાણ જોશે છાસ જોશે આપાને ગાજર મરચાનું અથાણું આ બધું જ તારી માને કે છે બધું મૂકી દે એટલે મારે વારે વારે બોલવું ના પડે મહારાજે નિયમ દીધો છે શાંતિ બાદ કે ઉપાધિ નું ઘર અરે રે 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 મેં મહારાજ ને ફરિયાદ ના કરી હોત તો હારું હતું આની પછી તો રોજ અન્નકૂટ ભરાય રોજ અન્નકૂટ ભરાય હા ઓલું તો પેલા તો માંગે ત્યારે જ લઈને જવું આ તો હામે જ મૂકી દેવાનું જો હામે ના મૂક્યું તો એ જેવો જમીને ઊભો થાય એ ગારે બધું કાઢ નાખે શાંતિબા ને પછી છ મહિના પછી મહારાજ કે શાંતિબા આવે શાંતિ થઈ ગઈ મોટી એને કો આવે બોલે હું થયું મહારાજ કે શું થયું મહારાજ આવે તો તમારે ગોપીનાથજી મહારાજ ને વરસ એક વાર અંકુટ એક જ વાર હોય તે દી પ્રતિષ્ઠાયો હોય તે દી અને તમારા સુરા બાપુ રોજ અનકુટ મહારાજ રોજ મારે રોજ અનકુટ ભરવાનો એક પણ આઈટમ બોલવાનું રોજ લિસ્ટ કરવાનું રોજ મૂકવાનું બોલો મહારાજ કે સારું એને હરખો કર દો ચિંતા ના કરશો તમે મહારાજે પછી છે ને સુરા બાપુને દરબારોને ઉઠાવ્યા મહારાજ કે દરબારો અમારે ગામડા ફરવા જાવું છે અમારી ભેગા કોણ આવશો મહારાજ અમે બધા આવશું ને કારણ કે એ બધા પાર્ષદો કહેવાતા તમે સાંભળ્યું હશે કે સુરા ખાચર ને માત્રા ધાદલ ને માચા ખાચર આ બધા પાર્ષદો કહેવાતા એ પાર્ષદો કેમ કહેવાતા કારણ કે એ શ્રીજી મહારાજ એને આજ્ઞા કરે તમે ઘરે જાઓ ફ્લોરિડા થી આવ્યા છો કંટકી થી આવ્યા છો એટલાન્ટાથી આવ્યા છો બધે ઇલિનોઇઝ થી આવ્યા છો હવે તમને આજ્ઞા કરવામાં ના આવે કે તમે ના જશો એટલે તમે ના જાઓ એટલે તમે પાર્સદ કહેવો કેટલા થવું છે મહારાજ એ જે ભક્તો આવ્યા હોય જે એવા એવા પાર્ષદ કોને કહેતા મહારાજ કે જે લોકોનો કોઈ ટાઈમ ટાઈમ પીરિયડ નક્કી ના હોય એ મહારાજ પાસે ગયા મહારાજે કીધું કે હવે ઘરે નથી જવાનું રોકાવ છ મહિના એટલે ઘેર પછી જવાનું જ નહીં ત્યાં કોઈ મરી જાય લગ્ન પ્રસંગ આવે શ્રીજી મહારાજ રજા ના આપે ત્યાં સુધી નહીં જવાનું બોલો અત્યાર તો પાર્ષદો આવા કોઈ ર્યાજ નહીં આવે સુરા બાપુને બધાને મહારાજે કીધું અમારી ભેગા બે ત્રણ મહિના ફરવા આવશો હા મહારાજ હાલો કારણ કે ભગવાન ભેગા તો મજા જ પડે ગણેશ શેઠ એવા છે કે જે ગણેશ શેઠની પાસે સત્તા છે જીવ બગડે એવા તમામ હેતુઓ જેની પાસે છે જાહો જહાલી છે રજવાડા જેવી તો પણ ગણેશ શેઠને કોઈ દિવસ સત્તાનું માન નથી ચડ્યું એક ગણેશ શેઠના પરિવારની અંદર એક કુટુંબ મોટું હતું વર્ધમાન શેઠ ગણેશ શેઠ દેવજી શેઠ અને પ્રેમજી શેઠ ચાર ભાઈઓ હતા ટોટલ એમાં તમામ ભાઈઓને ત્યાં પુત્ર પરિવાર હતા અને ગણેશ શેઠને ત્યાં કોઈ પુત્ર ન હતો જે આપણે આગળ વાત થઈ હતી ગણેશ શેઠને હંમેશા એક એવું જીવની અંદર રહે કે મને જો પુત્ર નથી પણ જો શ્રીજી મહારાજ પુત્ર આપે તો સારું પણ કોઈને કહે નહીં કોઈની આગળ રજૂઆત કરે નહીં કે મારે છોકરો જોઈએ છે મહારાજ આગળ પણ ક્યારેય એમને રજૂઆત કરેલી નહીં કે મારે છોકરો જોઈએ છે પણ અંતરમાં ઊંડી ઊંડી ઈચ્છા એક વખત ગઢપુર ગયા અને ગઢપુર ગયા અને આવી ઈચ્છા કોઈ પ્રકારની ના રહે એ તો બહુ સાધુનો સમાગમ કરે ને તો જ આ લોકની ઈચ્છા ના રહે નહીં તો આ લોકના પદાર્થોની ઈચ્છા ટળવી બહુ કઠણ છે બહુ જ કઠણ છે સાધુ શું આપે આ લોકની ઈચ્છા જ ટાળી નાખે સાધુ સૌથી મોટું એ જ જ ફળ આપે કે આ લોકની ઈચ્છા ના થઈ ગયું શું થયું કે હવેલી તો બનાવી દીધી લાકડાની ગોપાલ સ્વામીને પધરામણી કરવા બોલાવા તો ગયા સ્વામીએ જોયું ખરું કે સદાશિવે સાઠ હજારની હવેલી કરી છે વાંધો નહીં પણ મોટા સાધુના હૃદયમાં શું હોય મોટા સાધુના હૃદયમાં હવેલીઓ ના હોય મોટા સાધુના હૃદયમાં એમ હોય કે આને થોડા કાળ જીવવું મહારાજે વચનાવતમાં કીધું સત્પુરુષને કોઈને આ લોકની કાંઈ પણ જાતનું નુકસાન થાય તો સત્પુરુષને બહુ ખરખરો નથી થતો પણ જો કોઈનો પરલોક બગડે તો તરત સત્પુરુષને એમ થાય અને થોડા કાળ જીવવું પરલોક બગાડ્યો સદાશિવ શેઠને સાઈઠ હજારની હવેલી થઈ એની આરે સ્વામી મતલબ નથી પણ હૃદયમાં હવેલી રમવા લાગી ચિંતા એ થઈ બોલો અમારા સહજાનંદ ભગત આજ આવ્યા મૂળજી ભગત ના દીકરા તે અમારે કંડારી ગુરુકુલ મૂળજી ભગત મૂળજી ભગત ને તો વ્યવહાર ગૌણ ને સત્સંગ પ્રધાન એવું છે ગુરુજી સાથે જે દિવસ તે દિવસના છે આજે સવાર ભગતનો ફોન આવ્યો અમારા સહજાનંદ ભગત અહીં જુવાન બધું મહારાજે સરસ સેટ કર્યું ધંધામાં પડ્યા એટલે બહુ બીજી રહે જુવાન છોકરો ને બીજી બહુ રહે મેં કીધું અહીં આવજો એટલે મને કે આવીશ પણ મને આમ ચોખ્ખું કીધું નહીં કે હું ચોક્કસ આવીશ જ પાછો હું તો ભૂલી ગયો બે દિવસ સુધી ભગત થઈ ભગતમન કે સ્વામી એને બોલાવજો જ એક એક રવિવારનું સેટિંગ નથી થયું મેં એને કીધું છે ભગત તો ઇન્ડિયા છે તો કે મેં એને કીધું છે તારું સેટિંગ ના થયું તો કાંઈ નહીં બે ચાર કલાક તું જજે ત્યાં એને પાંચ કલાકનો ડ્રાઈવર છે બે ચાર કલાકે તું જજે પણ ભગતે શું કીધું કે બે ચાર કલાક આવે અને સંતોની વાત સાંભળે ત્યાં આગળ કે ઠાકોરજીના દર્શન કરે અને આવા ભક્તોના દર્શન કરે ને તો એ સ્વામીએ ચાર કલાકમાં જે એને મળશે ને ને એને ત્યાં આગળ એ એ આખું રહેશે ગમે એટલા ડોલર કમાશે તો મળશે ખરું આવી બોલો કે ચાર કલાકમાં જે સંતો ભક્તોના દર્શનથી મળશે એને ક્યારે મળશે અને આવી ગયો આનંદ થયો હા સજાનંદ ભગત આવ્યા થારું થયું ગણેશ શેઠ એ ગણેશ શેઠ ને એવી ઈચ્છા છે કે મારે દીકરો જોઈએ પણ એ હૃદયમાં જે સંકલ્પ પડ્યો છે સદાશિવ શેઠને જે ઈચ્છા છે કે મારી હવેલીમાં ગોપાલ સ્વામી આવે એ બહુ મહત્વનું નહોતું એ તો સારો સંકલ્પ હતો પણ હૃદયમાં એક વાત પડી છે શું પડી છે કે સાહીઠ હજારની હવેલી જે સદાશિવે બનાવીને એવી ખંભાતમાં કોઈની નથી સ્વામીને થયું કે હવેલી થઈ છે એ ખોટું નથી બહાર થઈ હોત ત્યાં સુધી વાંધો નહોતો પણ હૃદયમાં થઈ ગઈ આ પ્રોબ્લેમ છે આ જીવનું બગડ છે એટલે સ્વામીએ વાતો જેવી કરીને આખી હવેલી બાળ નાખી સ્વામી રોજ વાતો કરે સદાશિવ પૃથ્વી સાની ધૂળની અને સ્વામી કે પૃથ્વી ધૂળની એમાંથી થયેલા ઝાડવા ધૂળના લાકડા ધૂળના પાટડા ધૂળના અને હવેલી ધૂળની સદાશિવ ધૂળ ધૂળમાં મળી જાય તો કઈ થાય કશું ના થાય સ્વામી કે રોજ એક જ પીરિયડ પૃથ્વી શાની ધોળની જાડવા બોલો તમે પાટડા સાના હવેલી શાની ધોળ ધૂળમાં મળી જાય તો કઈ થાય કશું ના થાય રોજ પંદર દિવસથી આનો આ પાઠ આપ્યો એમાં ત્રીજે જ દી સદાશિવ હવેલી હળગી ગઈ હતી સ્વામીના સંકલ્પથી જ હળગી હશે પેલાનો ચાકર આવ્યો ચિઠ્ઠી લઈને વરતાલના દરવાજે સ્વામી ઉભા રહ્યા અને સ્વામીએ ચિઠ્ઠી લીધી સ્વામીએ ગાદી નીચે દબાવી દીધી સ્વામીએ સદાશિવને દીધી નહીં પંદર સુધી ઓલું પાઠ આપ્યો પેલા નોકરને કીધું હું શેઠને દઈ દઈશ અને જ્યારે પંદર દિવસ પૂરા થયા અને જ્યારે સદાશિવને કીધું હવેલી પૃથ્વી શાહ ધૂળની હવેલી શાની ધૂળની ધૂળ ધૂળમાં મળી જાય કાંઈ થાય કશું ના થાય સ્વામીએ આપી સદાશિવ સ્વામી કે સ્વામી કે પંદર દી પછી દીધી એટેક ના આવ્યો જીવી ગયા જોયું ને આ મોટા સાધુ સંકલ્પ ભગવાને ગણેશ શેઠ ઈચ્છા જાણી છે કે આને હૃદયમાં ઈચ્છા છે ગઠપુર દર્શને આવ્યા શ્રીજી એનો સંકલ્પ જાણ્યો અને શ્રીજી મહારાજ સંકલ્પ ને મંદવાળ સમાન જાણે છે સંકલ્પ સંકલ્પ આ આ બીમારી ઈચ્છા એ જ એની બીમારી છે આપણે સાજા થવું અને બીમાર થવું એ દેહ કરીને બીમાર અને સાજા થવું એ નથી આ દેહ તો સાજો પણ હોય અને આ દેહ તો ક્યારેક નરસો પણ હોય આ દેહની અંદર ક્યારેક નાનો રોગ હોય અને ક્યારેક દીર્ઘ રોગ પણ હોય એની સાથે મતલબ નથી પણ આ લોકની ઈચ્છાઓ ને આ લોકની વાસનાઓ એ સૌથી મોટો રોગ છે એ રોગ ટાળવો એના માટે જ આ સત્સંગની આ હોસ્પિટલ છે આ દવાખાનું છે એના માટેની જ આ દવાઓ છે જો આની અંદર કે છે जगतना संकल्प एव जाने जगतना संकल्प एव जाने मन्दवाड समान प्रमाणे मन्दवाड समान प्रमाणे श्रीदिने नित्य चिन्ता च वारी सृदिने बारी दास दासने न वडगे दास ने न वडगे बल श्रीजे परावनि श्रीजि परावी गडरामदना पिस्तालि मध्य तना पिस्तालीस माँ कहवाया छोरता मे कहवा छो मत मे माटे का शर ना खसुअ में ए, माटे का शर ना खसुय में सेठ ને પુત્ર ન સંકલ્પ જાણી સેટને પુત્ર ન સંકલ્પ જાણી શ્રીહરી ઉચ્ચ રિવાણ શ્રીહરી ઉચ્ચ વાણી કેવા પુત્ર ને છો છો તમે બાપુ છો છો તમે મારી જાયા કે કદીના મારી જાય કે કદી ન મારે મહારાજ પોતાના ભગવાનના પોતાના ભગતને જયારે કોઈ પણ પ્રકારનો સંકલ્પ થાય ને મંદવાળ સમાન જાણે છે મારા ભગતને આ જ બીમારી મહારાજને બિલકુલ પોસાય એવું નથી કે પોતાના ભગતને આ લોકનો કોઈ સંકલ્પ થાય અને શ્રીજી મહારાજને એવી ઈચ્છા છે કે મારા ભગતના તમામ સંકલ્પ મારે પૂરા કરવા પણ જેમ જેમ પાકો થતો જાય ને એમ શ્રીજી મહારાજ એવી ચોક્કસ ઈચ્છા કરે કે મારો ભગત મારી પાસે સંકલ્પો ન કરે ભગવાનનો ભગત ભગવાનની પાસે મૂર્તિ માગે મૂર્તિ સિવાયનું બીજું કઈ ના માગે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો ગણેશ શેઠે આવા કીર્તનો સાંભળ્યા છે સાધુની વાતો પણ સાંભળી છે પણ હૃદયમાંથી જે વાસનાને નિર્મૂળ કરવી બહુ કઠણ છે ગ્રહસ્થ આશ્રમ છે પેઢી સાચવે એવો કોઈ દીકરો નથી પુત્ર નથી સંકલ્પ થાય છે કે શ્રીજી મહારાજને કહું કે ન કહું કે દીકરાની જરૂર છે મહારાજે મુક્તાનંદ સ્વામીને એ સમયે કીધું કે સ્વામી કે કેટલાક લોકો દીકરાના સંકલ્પ કરતા હશે શા માટે કરતા હશે સ્વામી જોયું ઓપરેશન ગણેશ દીકરાના સંકલ્પો આ ગ્રહસ્તો શા માટે કરતા હશે કોઈને દીકરો હોય અને પેટમાં દુખતું હોય માથું દુખતું હોય કે મરવાનો થયો હોય તો દીકરો હોય તેને જીવાડી દે દીકરો હોય તેને મટાડી દે દીકરો હોય તેનું દુઃખ દૂર થઈ જાય સ્વામી કે ના મહારાજ તો પછી સ્વામી દીકરાનો સંકલ્પ કોઈ ગરીબ હોય એ તો કરે કારણ કે ગરીબને કોઈ અંત કાઢે એને કોઈ બેલી ના હોય તેમ થાય દીકરો હોય તો સેવા કરે પણ રૂપિયાવાળાને તો કેટલા નોકરચાકરો હોય જાહોજહાલી હોય તો એ લોકો શા માટે દીકરાના સંકલ્પ કરતા હશે મુક્તાનંદ સ્વામી કે મારા દીકરાનો સંકલ્પ ના જ કરવો જોઈએ ને દીકરો શું આપી દે અને ત્યારે મહારાજે ગણેશ શેઠને પૂછ્યું કે શેઠ તમને દીકરાનો સંકલ્પ ખરો ગણેશ શેઠ કે મહારાજ તમે જાણો છો પ્રભુ મારે દીકરાનો સંકલ્પ છે મારે દીકરો હોય તો મહારાજ મને એમ થાય કે ગણેશ રામજીની પેઢી કોક હાચવે આ ગણેશ રામજીની પેઢી હાચવવાળો કોઈ નથી ને મહારાજ મારા ત્રણે ભાઈઓને દીકરા છે પણ મારે કોઈ દીકરો નહીં એટલે મને સંકલ્પ રહ્યા કરે છે કે મને એક દીકરો હોય તો સારું ત્યારે મહારાજ કે અમારે તમને દીકરો દેવો જ છે તમારે દીકરો કેવો જોઈએ મરી જાય એવો જોઈએ કે ના મરે એવો જોઈએ આ પ્રશ્ન ગજબનો આ પૃથ્વી લોગ ઉપર ને મૃત્યુ લોગ ઉપર ના મરે એવો છોકરો તો હોય મહારાજને કે મારા તમારે જેવો દેવો હોય એવો દો વાહ આ ગજબની એને વાત કરી હા જો આ શેઠની સમજણ બહુ ગજબની હતી કે મહારાજે જયારે એવું કીધું કે તમારે કેવો દીકરો જોઈએ મરેલો જોઈએ કે મરી જાય એવો જોઈએ કે જીવતો ત્યારે કીધું કે તમારે મહારાજ જેવો દેવો હોય એવો અને ત્યારે શ્રીજી મહારાજે પોતાની પૂજામાં જે લાલજી હતા પોતાની પૂજામાં જે રોજ મહારાજ જે લાલજીની પૂજા કરતા એ લાલજી મહારાજે ગણેશ શેઠને આપ્યા અને મહારાજે કીધું કે આ તમારો કોઈ દિવસ મરે ના એવો દીકરો અને ગણેશ શેઠે ત્યારે શ્રીજી મહારાજના ચરણમાં માં નમસ્કાર કરીને કીધું મહારાજ આથી આ મારો દીકરો આહા જો એટલે કે છે શેઠની સમજ એવો બીજો

गिदा एक संकल्प कल्प आपे माइक संकल्प कल्प जेति दास मूर्ति स्वाद चाखे जेति दास मूर्ति स्वाद चाखे एव बीज कना होय दयाड़ू એવો બીજો કોણ હોય દયારુ સહજાનંદ જેવો નહીં માુ સહજાનંદ જેવો નહીં માુ દાસન સંભાળીને આ લોક પર લો કે સંભાળે છે એવો બીજો કોણ દયાળુ જ્યારે લાલજી આપ્યા ગણેશ શેઠ ને ત્યારે ગણેશ શેઠે રાજી થઈને લઈ લીધા કેવી સમજણ સારી કે ભગવાનની જેમ મરજી છે એમ જ મને ગમે છે આ બહુ અઘરું છે મને કહો મારા અને તમારા જીવનમાં કોઈ પણ ઘટના એવી ઘટે છે કે જે એની ઈચ્છા ના હોય ચાલો કોઈ આપણને આપણું અપમાન કર્યું આપણું અપમાન કર્યું કોઈ કોની ઈચ્છાથી કરી છે મહારાજની છે આપણે કહીએ છીએ મારી મરજી વિનારે કોઈથી તરનું નવ તોડાય કોઈ આપણું અપમાન કર્યું એની ઈચ્છાથી થઈ છે કોઈ આપણી નિંદા કરી એની ઈચ્છાથી થઈ છે કોઈ આપણી સ્તુતિ કરી એની થઈ છે પણ આપણે શ્રીજી મહારાજનું કરતા વારે વારે ભૂલીએ છીએ વારે વારે ભૂલીએ છીએ એના જ દુઃખ આપણને હંમેશા થતા હોય છે વારે વારે ભૂલીએ છીએ કોઈ પણ પ્રકારનું દુઃખ આપણા જીવનમાં આવ્યું તો એ સાને કરીને આવીશ મહારાજની ઈચ્છાથી આવીશ નહીં બધા ગ્રહ પહેરતા ઘણી વખત તો હોય હોય એને નડતા બોલો એને ગ્રહ નડતા હોય ગ્રહ તો હોય ખોટા નથી આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે નક્ષત્રો ને ગ્રહની રચનાઓ પ્રમાણેની અસર ચોક્કસ આપણા જીવનમાં થતી હોય છે પરંતુ કારણ કે જ્યોતિષશાસ્ત્ર ખોટું નથી જ્યોતિષશાસ્ત્ર વેદનું એક અંગ છે એ સાચું જ છે પણ આપણો જ્યારે જન્મ થયો ત્યારે જે તે ગ્રહની ગોઠવણીને ગોઠવવા વાળા કોણ છે કોને ગોઠવ્યા મંગળ નજીક ને ગુરુ દૂર કોને ગોઠવ્યો મહારાજે ગોઠ્યો તો મહારાજનું ગોઠવેલું એમાં ફેરફાર કરવા વાળા આપણે કોણ અને મહારાજના ગોઠવેલામાં જે ફેરફાર કરવા જાય એને ખરેખર બાત કોની સાથે ભેડી મહારાજ જોડે અને જો કોઈ પણ પ્રકારની પહેરવાથી જીવનમાં ફેરફાર થઈ હોય તો તો ગવર્મેન્ટો આ ગવર્મેન્ટો બધી આટલી બધી મિલેટરી રાખે ને આટલું બધું રાખે એના કરતાં તો આવા પાંચ દસ બ્રાહ્મણોના ના બેસાડ તો મંત્ર જપે રાખ મિલેટરીની જરૂર જ નહી એવા જ ના દે એટલે ભગવાનનો ભક્ત હંમેશા ભગવાનના વિશ્વાસમાં અને ભગવાનની મરજીમાં હોય કે ભગવાન તમારી જે મરજી મહારાજ પાસે ક્યારે અરજી ના મૂકીએ આ શેઠે જેમ કર્યું કે એને લાલજી મહારાજે આપ્યા લાલજી પ્રેમથી સ્વીકારી લીધા કોઈ પ્રકારની અરજી નહીં શેઠે કેવું વિચાર્યું મારું મોટું ભાગ્ય કહેવાય રાજી પાયા આ મૂર્તિ મેળવાય અવિનાશી અવિનાશી આપે જન્મો જન્મના દુઃખ મારા કાપે શ્રીયરી થયા અતિશય રાજી દાસે સ્વામીની મરજીને જાની મરજીમાં ન કરે ક્યારે અરજી હરી મરજીમાં રહે ખૂબ હરખી ભગવાનનો ભગત હંમેશા ભગવાનની મરજીમાં હરખીને રહે પણ ભગવાનની મરજીની આગળ ક્યારેય પોતાની મરજી ભગવાન પાસે પોતાનું ધાર્યું કરાવવા ક્યારેય પ્રયત્ન ના કરે આપણે ભગવાનના ભગત કેવા છીએ કે આપણે મહારાજ અરે બને ક્યારે આપણું ધાર્યું જો મહારાજ કરે તો આપણે કાંઈક મહારાજ આગળ અરજી મૂકી મહારાજ આવું કરવાનું છે મહારાજે કરી દીધું ઓ મહારાજ ઓ મહારાજ ઓ મહારાજ ઓ મહારાજ લો કેમ કેમ એટલો બધો ભાવ વધી ગયો કારણ કે મહારાજે આપણું ધાર્યું કર્યું પણ મહારાજે આપણું ધાર્યું ના કર્યું તો શું આવે ખબર નહીં ભગવાને એ પણ એક અમારે ત્યાં એક યુવાન હતો આજથી પાંચ છ વર્ષ પહેલા મને ભેગો થયો તેનો એનું લાયસન્સ કંઈ જતું રહ્યું હશે અને પછી ગ્રીન કાર્ડ એનું કંઈક રિન્યુ કરાવવાનું રહી ગયું એમાં પોલીસે પકડ્યો લાયસન્સ એક્સપાયર થઈ ગયેલું પોલીસે કંઈક એને લઈ લીધું લાયસન્સ ને બધું એ જે કંઈ વિધિ કરાવ્યો પછી ખબર પડી ગ્રીન કાર્ડ એક્સપાયર છે અને પછી આ મને આવીને કે સ્વામી ભગવાન સ્વામિનારાયણ ખરેખર છે આવો પ્રશ્ન કર્યો મને સીધો કે ભગવાન સ્વામિનારાયણ ખરેખર છે મેં કીધું આજ સુધી કોને તું જય સદ સ્વામી રોજ કરતો હતો તિલક ચાંદલો કાઢીને આવેલો પાછો એ કે ખરેખર છે મેં કીધું ખરેખર તો કે કંઠી તો બાકી રાખી કારણ કે એમ થયું સ્વામીને પૂછીને પછી કાઢીશ મેં કીધું આટલું સારું કહેવાય આટલો ડાયો છે તું કે એટલું મને પૂછવા રાખ્યું છે કે સ્વામી મને કે સ્વામી ભગવાન છે મેં કીધું આ ભગવાન છે મને કે બહુ મોટા છે તમે કહો સર્વોપરી છે મેં કીધું આ સર્વોપરી છે તો કે સર્વોપરી છે ભગવાન છે બધું છે તો એ મારું ધ્યાન કેમ નથી રાખતા મેં કીધું હું ધ્યાન નથી રાખ્યું તારું તું ખાય છે પચાવી દે છે તને અહીં સુધી લઈ આવ્યા આટલું બોલવા માટે આટલું તને કેવડાવે છે હું ધ્યાન નથી રાખતા મારું ગ્રીન કાર્ડ એક્સપાયર થઈ ગયું ધ્યાન ના રાખ્યું કે મને યાદ ના કરાવ્યું પેલા માણસો મેં કીધું કે શિક્ષાપત્રી ભગવાને કલમ લખી છે કે તમારા ગ્રીન કાર્ડ એક્સપાયર થાય તો મારે યાદ કરાવવા હે હવે જમીનો તમે બધા રોકી લો તમારી કેપેસિટી કરતા વધારે બંગલા મોટા તમે લઈ લીધા હો અને પછી કોઈક હપ્તા નથી ભરાતા મહારાજ પણ હું કરવા મોટા લીધા મહારાજે તો કીધું જ છે કે તારે વિચારીને કરવું જોઈએ બરાબર ગાડી ખડકી દો ચાર પાંચ મોટી મોટી અને પછી કોક મહારાજ ગાડીના હપ્તા પૂરા નથી થતા કેમ જોતા નથી પણ મહારાજે કીધું તું તું ગાડી લે સ્વપ્નમાં કે પ્રત્યક્ષ દર્શન આપીને કીધું કે તું મર્સિડીઝ લઈ લેજે બીએમડબલ્યુ લઈ લેજે આવું કીધું પછી ઉતાર્યા જ કરે અને પછી હપ્તો ના ભરે રડે મહારાજ આમ થયું ભગવાનની મરજીમાં આપણે જીવતા શીખીએ તો ભગવાન આપણી તમામ પ્રકારે રક્ષા કરે જ આપણે શીખવાનું છે એ મહારાજે અંત્ય પ્રકરણના તેરમા વચનામૃતમાં જે શબ્દો કીધા મહારાજ અંત્યના તેરમા માં કે છે કે એ ભગવાન અને આપણું બેનું નોખું આપણે રાખવું નથી એને જે ગમે છે એ જ આપણને ગમે છે કોઈ કોઈ ગુલામને કોઈ પૂછ્યું તને કેવું ભાવે તો કે માલિક જેવું આપે એવું તને શું ગમે તો કે માલિક જે આપે એ ગમે તને કામ કરવું ગમે તો કે માલિક જે દેશે જોયું કેમ આમ થયું મરજીમાં મુક્તાનંદ સ્વામી જયારે સાધુ થવા આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી પાંચ ગુરુઓનો ત્યાગ કરીને રામાનંદ સ્વામી પાસે આવેલા છે રામાનંદ સ્વામી પાસે સાધુ થવા આવ્યા અને ત્યારે રામાનંદ સ્વામી પાસે પોતાને મુક્તાનંદ સ્વામી બુદ્ધિશાળી હતા વિદ્વાન હતા રામાયણના કથાકાર હતા રામાયણ પોતે વાંચતા હતા તુલસીદાસના મઠની અંદર એક લાખ રૂપિયાનો ઠાકોર દ્વારો એ જમાનાનો એના તુલસીદાસે મહંત મુક્તાનંદ સ્વામીને બનાવેલા પણ એ મુક્તાનંદ સ્વામી જ્યારે મુકુંદાસ રામાનંદ સ્વામી પાસે આવ્યા અને રામાનંદ સ્વામીને કહે છે કે મને તમે પુરુષોત્તમ નારાયણનો મેળાપ થાય આવો ઉપદેશ આપો મને તમારામાં તમામ સદગુરુના દર્શન થાય છે મને તમારો શિષ્ય બનાવો અને ત્યાં રામાનંદ સ્વામી મુકુંદાસને કહે છે કે મુકુંદાસ સાધુ થવું છે કે અમે કહીએ એવું કરવું છે જો મરજી અને પોતાની ઈચ્છા આવ્યા હતા મુતાનંદ સ્વામી શાના માટે સાધુ થવા માટે પોતાની પરનેલી પત્ની અને બેનનો ત્યાગ કરીને ગાંડાની જેમ ગાંડા થયા છે પાંચ ગુરુઓ બદલ્યા છે રામાનંદ સ્વામી પાસે તુલસીદાસને કેટલા તુલસીદાસ પાસેથી પરાને છૂટીને આવ્યા છે રામાનંદ સ્વામી પાસે અને સાધુ જ થવું છે અને રામાનંદ સ્વામીએ સીધો પ્રશ્ન કર્યો સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે ત્યારે મુકુદાસ કે તમે જેમ કહો એમ તો કે આ મોડું ખાચર છે એ મૂળું ખાચર બંધ્યાના છે એને અત્યારે કોઈ નોકર નથી એટલે ખેતી કરવા માટે ચાકરની જરૂર છે તમે હળ હાંકવા માટે જાઓ અને મુક્તાનંદ સ્વામી એક શબ્દ બોલ્યા નથી તુલસીદાસના ચોરામાં સ્વામી જે ધોત્યુ પહેરતા સાધુના કપડામાં રહેતા એ કપડાં ઉતારી અને મુકુંદાસ ગ્રહસના કપડા પહેરી અને બંધ્યાના મોડુભાઈને ત્યાં હળ હાંકવા જતા રહ્યા આ મરજી માર્યા કહેવાય પાંચ વર્ષ સુધી હળ હાંક્યુંડું ભાઈ ને શરમ આવવા લાગી કે આવો અને રામાનંદ રામાનંદ સ્વામી મારે ત્યાં રાખે છે છે આ આ તો થાય એવો સ્વામીને એમને અરજી કરી કે સ્વામી આ મુકુંદાસની સેવા મને નહીં પચે એને તમે પાછો લઈ લો મને બીક લાગે છે મારું કલ્યાણ બગડશે આની પાસે સેવા કરાવીને તો આ રામાનંદ સ્વામી ત્યારે મુકુંદાસને પાછા બોલાવે અને પછી પૂછે કે મુકુંદાસ આવે સી ઈચ્છા છે ગુરુ મારા તમે કોઈ એ મુક્તાનંદ સ્વામી થાય એ થાય મરજી મરજીને જે જાણવી ભગવાન અને ભગવાનના સંતની જે મરજીને જાણવી અને મરજી પ્રમાણે એની સાથે રહેવું મરજી પ્રમાણે એની પાસે રહેવું સૌથી અગત્યની બાબત છે સત્સંગમાં આવી જવું એના કરતા પણ એની મરજીને જાણવી કે મરજીની અંદર કોઈ પ્રકારની અરજી નહીં શું મરજી છે બસ એવું જ કરવું બોલો એવું જ કરવું અને મરજીની અંદર જે રહે છે એની ઉપર ભગવાન બહુ રાજી થાય છે ગણેશ શેઠ એ મરજીમાં રહ્યા એ લાલજી લઈને ગણેશ શેઠ ત્યાંથી પોતે બહુ રાજી થયા કે મને તો અવિનાશી દીકરો ભગવાને આપ્યો લાલજી લઈને જાય છે સ્વહસ્તે પોતાને ગેર લઈ જઈને એક જુદા મકાનની અંદર લાલજીને પધરાવ્યા એક બ્રાહ્મણ રાખ્યો છે લાલજી ની પૂજા કરવા માટે પવિત્ર બ્રાહ્મણ રાખીને વિધિ પ્રમાણે લાલજીની પૂજા કરાવતા પોતાની તમામ સંપત્તિ જેટલી સંપત્તિ હતી એ લાલજી ગણેશના નામે કરી દીધી લાલજી ગણેશની પેઢી જે લાલ જે ગણેશ રામજીની પેઢી હતી એ લાલજી ગણેશના નામે કરી દીધી લાલજીના નામે પેઢી કરી પોતાની તમામ સંપત્તિ લાલજીના નામે રાખી બોલો એક પણ દીકરો નહોતો શ્રીજી મહારાજે કીધું કે આ ઠાકોરજી એ તમારા દીકરા તો ઠાકોરજીના નામે સંપત્તિ કરી આવા કેટલા હોય નહીં તો એક ભાઈ અહીં અહીં ભેગા થયા હતા એક એક એને ત્યાં એક દીકરો નથી એક પણ દીકરો નથી સાઠ વર્ષની ઉંમર થઈ કીધું કે હવે ભગવાન ભજજો એ કે ભગવાન ભજવું તો બરાબર છે પણ મને એક ચિંતા છે શું ચિંતા છે ભાઈ પાંચ ટોરો છે એટલે સ્વામી ત્યાં આગળથી છે ને બેનના દીકરાને અહીંયા આગળ સ્પોન્સર કર્યા છે ને એ આવી જાય ને એટલે શાંતિ કારણ કે હું જતો રહું પછી પાંચ કોણ ચલાવશે હું જતો રહું પછી પાંચ કોણ ચલાવશે ત્યારે આપણને લાગે કે આને કેટલું અજ્ઞાન છે જોયું સત્સંગમાં હોય છે સત્સંગમાં હોવાથી સત્સંગી નથી થઈ જવાતું કંઠી બાંધવાથી સત્સંગી નથી થઈ જવાતું જ્યાં સુધી કોઈ ભ્રમવેતા પુરુષનો સંગ થયો નથી જ્યાં સુધી વચનામૃત ગુનાતિતાનંદ સ્વામીની વાતો ગોપાળનંદ સ્વામીની વાતો એનાથી સત્સંગ નથી થયો ત્યાં સુધીનો સત્સંગ છે ઉપર છલ્લો છે એ સત્સંગની અંદર કોઈ દિવસ કોઈ દિવસ એમાં પાણી થાય જ નહીં એ કોરો કૂવો છે એમાં કોઈ દિવસ પાણીની આશા રાખવાની જ નહીં એનાથી કોઈ દી ખેતર પલળવાનું નથી એમાં કોઈ દિવ પાક થવાનો નથી જેને કોઈ સાચા સાધુનો સંગ કર્યો હશે અને સંગ કરીને જે સત્સંગ ફાલ્યો ફૂલ્યો હશે એ સત્સંગ જુદો હશે એ મરજીમાં રહેવા વાળો સત્સંગ હશે શ્રીજી મહારાજે જેમ રાજી હશે બોલો એક મોટા સાધુ એને એ ભગતને એકાંતમાં બોલાવીને પૂછ્યું એકાંતમાં એના ઘરમાં કે ભગત તમારે બે દીકરીઓ છે દીકરો જોયે છે દીકરો જોયે છે ઓલા ભગત કે સ્વામી દીકરો મારે તો ઘરવાળાને પૂછું તો કે ઘરવાળાને પૂછો દીકરો જોયે તમારે તો હું તમને આજે દીકરો થાય એ કરો એટલે દીકરો થાય જ મને તમે કહો ગ્રહસ્થ આશ્રમમાં રહેલો ગ્રહસ્થ કોણ એવું કે દીકરો નથી જોતો બે દીકરીઓ અને જ્યારે એના ઘરવાળાને ભગત પૂછવા ગયા ત્યારે એના ઘરવાળાએ એવું કીધું કે જો એવું કહો સ્વામીને કે જો એમને રાજી થઈને દીકરો દેવો હોય તો દીકરા રૂપી સંકલ્પ એવો કરે ભગવાન પાસે કે આપણને અત્યારે તો દીકરાનો સંકલ્પ નથી થતો પણ દેહ પડતા સુધી ક્યારેય પણ દીકરાનો સંકલ્પ થાય નહીં આને જોઈને રાજી થાય આને જોઈને રાજી થાય મોટા સાધન દીકરો આપવો શું છે શું છે દીકરો આપવો શું છે એ તો સહજ વસ્તુ છે આમ આપી દે આ લોકની કઈક સંપત્તિ આપવી એ ભગવાન ને ભગવાનના મોટા પુરુષો માટે કોઈ અશક્ય વસ્તુ નથી પણ એ રાજીપો ના થાય જોઈએ રાજીપો ના થાય ગણેશ શેઠ કાંઈ એ જમાનામાં જ હતા આજે એવી સમજણવાળા ભક્તો નથી આજે પણ છે આજે પણ છે કે જેને ગમે એવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે પણ ક્યારેય પણ દુઃખ નથી થતું કારણ કે શ્રીજી મહારાજની ઈચ્છા શ્રીજી મહારાજે જે કંઈ આપ્યું છે આપણી લાયકાત કરતા આપણને વધારે આપ્યું છે માટે મહારાજની મરજીની અંદર જીવવું આ ગણેશ જોઈને બહુ રાજી થયા મહારાજ એને પોતાની ચાલીસ હજાર રૂપિયાની રાડ એટલે કે એક લાખ રૂપિયા થયા એક લાખ રૂપિયા એ જમાનાના સોના રૂપિયાના દાગીના મકાનો દુકાનો આ બધું એ લાલજીના નામે કરી દીધું બીજું પ્રાચીન સમય એટલે એ સમયની અંદર એક એવી પ્રથા હતી કે ગ્રહસ્થ આશ્રમ આખો ભગવાનને અર્પણ કરવો આખો ગ્રહસ્થ આશ્રમ અર્પણ કરવો ભગવાનને એટલે એમાં એવું કરે કે ગ્રહસ્થ પોતાની જે જરૂરિયાતની અને ખાધા ખર્ચીની જેટલી રકમ જોઈએ ને એટલી રકમ રાખે બાકીની રકમમાંથી ઘરની અંદર તમારે એક નવું ઘર વસાવવું હોય તો કેટલી બધી વસ્તુઓની જરૂર પડે એ બધી જ વસ્તુઓ ખરીદી અને તમામ સંપત્તિ ભગવાનને અર્પણ કરી દેવી આ લાલજી શેઠ આ ગણેશ શેઠ એ ગણેશ શેઠે બધી જ સંપત્તિ પોતાના ખાધા ખર્ચી રાખ્યું અને પોતાનું તમામ ભગવાનને અર્પણ કર્યું આજે મને આનંદ થાય કે એવા ભક્તો આ દેશમાં છે કે જે ભક્તોએ પોતાના ઇન્સ્યોરન્સ પણ ભગવાનના નામે લખેલા છે મૃત્યુના ઇન્સ્યોરન્સ ભગવાનના નામે લખી દીધેલા છે બોલો આ દેશમાં એવા છે કે જેને પોતાના ઇન્સ્યોરન્સ ભગવાનના નામે લખ્યા છે રાજકોટની અંદર ચંદુભાઈ રાઠોડ બહુ સરસ ગાયક કલાકાર થયા અને બહુ સારા ભક્ત હતા ચંદુભાઈના કીર્તનો તમે સાંભળો ભક્ત હૃદયના હતા એ પોતે પતિ પત્ની બે બ્રહ્મચર્ય વ્રત જ પાડ્યું છે આખી જિંદગી લગ્ન કર્યા ત્યારથી અને એવા ભગત પીપલાના વાળા જોગીબાપાના આશીર્વાદ એની ઉપર એ પોતે એને પેટીમાં કોઈ હતું જ નહીં બ્રહ્મચર્ય વ્રત આખી જિંદગી પાડ્યું ભજન કર્યું ક્યારેય પણ એને સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ ભજન નથી ગાયું રેડિયો ઉપર પણ એ પોતે પ્રોગ્રામ આપતા પણ પહેલેથી નિયમ કે રેડિયો ઉપર પણ એને માતાનો ગરબો કોઈ ગરબો નહીં સ્વામીનારાયણ સિવાય કોઈ ગરબો જ નહીં ગાવાનો પણ એનો રાગ એવો એનું ગળું એવું કે લોકોને હામેથી બોલાવા પડે પણ એને મહારાજની નિષ્ઠા ક્યારેય ના છોડી પૈસા માટે ક્યારેય પણ કોઈ જગ્યાએ શ્રીજી મહારાજ સિવાય બીજું ગાવા નથી ગયા એને પોતાની તમામ સંપત્તિ પોતાનું ઘર એ બધું જ જે દિવસે પૃથ્વી પર હતા તે દિવસથી જ એને આખું બધું પીપળાના મંદિરને લખી દીધેલું હતું મારું બેંક એકાઉન્ટ ઘર બધુંય પીપળાના મંદિરને બોલો વિચારો અને ઘણાને મર્યા પછીની ચિંતા હોય કે આ કોને દઈશ આશ્ચર્ય લાગે ને લખવા વાળાએ ને અર્થે તમામ વસ્તુ લખી દીધી અને ઘણાને મરતા મરતા ચિંતા હોય કે આ કોણ આનો કોણ લેશે પેલા બાપાને નહીં પેલા દીકરાઓ બધા ભેગા થયા પતનો રોગ થઈ ગયેલો અને બાપો કઈ મરતો નહોતો દીકરાઓ બધા થાક્યા કે બાપાને તો હવે ડાટી દેવા પડશે પતનો રોગ તે ચાર દીકરાઓ કે બાપા તમને ભાવનગર ફરવા લઈ જવા કે ગાળામાં નાખ્યા બાપાને અને ભાવનગર તો કઈ જવાનું નહોતું દરિયા કાંઠે લઈ ગયા ને આ મોટો ખાડો કરેલો બાપા કે ભાવનગરનો રસ્તો ત્યાં બાજુ નથી બાપા હવે હવે તો અહીંથી સીધો સ્વર્ગનો રસ્તો જોવાનો છે કે ભાવનગરનો રસ્તો નહીં બાપાને નાખ્યા ખાડામાં અને ખાડામાં નાખીને ચારેવ દીકરા ઉપર ધૂળ નાખવા લાગ્યા ધૂળ નાખવા લાગ્યા ને બાપો કે આ શું કરો છો બાપા તમે નથી પોહાવ એવા કે એટલે તમને દાટી દેવાના જીવતા બાપો કે અલે ભલા ઉભારો ઉભારો કે ભલે મને દાટી દો વાંધો નહીં પણ એ મારા વાલાઓ ને આપણે જ્યાં ભેંસ બાંધીએ છીએ ને એ ભેંસની જે જગ્યા છે ને ત્યાં હેઠે ત્રીસ હજાર રૂપિયા ડાટ્યા છે બધાય ચારેવ જણા વેચીને લઈ લેજો કે આવે નાખી દો દોડ લો છે ને મરતા મરતા દેતો ગયો ને નથી તડતી વાસના એ તો જેની ઉપર ભગવાનની કૃપા હોય જેની ઉપર મોટા સાધુની કૃપા હોય એને એવો સંકલ્પ થાય છે કે બધુંય આવે મર્યા પછી શું આપણે રાખવું એવા છે ઘણાય ભક્તો છે પૂર્વે હતા આજે પણ છે જેને પોતાનું સર્વસ્વ ભગવાન અને ભગવાન આ સત્સંગને અર્થે કરી રાખ્યું છે ગણેશ શેઠે એવું જ કર્યું એવું જ કર્યું પોતાનો ગ્રહસ્થ આશ્રમ આખો ભગવાનને અર્પણ કરી દીધો અને તમામ સંકલ્પનો ત્યાગ કરી અને ભગવાન ભજવા લાગ્યા સાદો ખોરાક લે અને ભગવાન ભજે ગણેશ શેઠની ઉપર શ્રીજી મહારાજ બહુ રાજી છે શ્રી હરિ બહુ રાજી થયા એક વખત એવું આવ્યો કે અઢારસો ને ની સાલ છે અને ભગવાન શ્રીહરી હવે આ પૃથ્વી ઉપરથી મનુષ્ય લીલાને સંકેલવા માટેનો સમય મહારાજનો થઈ ગયો છે જેઠ સુદ દસમ ને દિવસ શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા એ પહેલાના લગભગ એક વર્ષથી શ્રીજી મહારાજ આવું બતાવતા ભગવાન અને ભગવાનના મોટા પુરુષોને હંમેશા ઓળખી રાખવા જ્યારે ભગવાન અને ભગવાનના મોટા પુરુષો આ લોકમાંથી જવાના થાય ત્યારે હંમેશા ઉદાસીનતા સેવતા હોય છે બહુ વાલથી તમને બોલાવતા હોય પણ પછીથી તમને વાલથી બોલાવવાનું બંધ કરી દે તમારી સાથે બહુ એટેચમેન્ટ રાખતા હોય એ ઓછું કરી દે તમારી સાથે બહુ આમ હેતપ્રીત બતાવતા હોય એ ઓછું કરી દે સમજવાનું કે આવે આ ભગવાનને મોટા પુરુષ પૃથ્વી પર નહીં રહે ધીરે ધીરે મંદવાડને ગ્રહણ કરશે અથવા ખોરાકને છોડશે સમજવાનું કે હવે આ પૃથ્વી પર નહીં રહે એની ઉદાસીનતા જુદા પ્રકારની હોય છે ધીરે ધીરે એટેચમેન્ટને તોડતા હોય છે જેનાથી જીવને અચાનક કોઈ દ્રાસકા ન લાગે મહારાજ હવે મનુષ્ય લીલાને સંકેલવા જઈ રહ્યા છે એટલે મહારાજ ધીરે ધીરે પાછા જ્યારે મહારાજને મંદવાડ હતો ને ત્યારે મંદવાડના સમયમાં ઘટપુર મંદિરનું કામ ચાલતું હતું આ તો મરજીની વાત મને પેલી યાદ આવે ને કે ભગવાનની મરજીને જાણવી એ કેવી ગટપુર મંદિરનું કામ ચાલુ હતું અને ગટપુર મંદિરમાં કામ ચાલતું હતું ત્યારે કડિયાના પગાર ચડી ગયેલા હતા અને મંદિરનું કામ અટકેલું હતું એવું જરૂરી નથી કે ભગવાન હોય ત્યાં રૂપિયા ના ખૂટે ભગવાન હતા તોય પણ રૂપિયા ખૂટ્યા હતા ભગવાન હતા તોય પણ દેવું દાદા ખાચરને આખી જિંદગી રહ્યું છે આખી જિંદગી દાદા ખાચરે એક વખત શ્રીજી મહારાજને એવું ના કીધું કે મારા દરબારગઢમાં રહીને આટલી વર્ષથી તમને રોટલા ખવડાવું છું અને વર્ષથી તમારા સાધુની સેવા કરું છું મારા માથેથી દેવું ઓછું થાય એવું તો કરો દાદા ખાચરને એક વર્ષ નહીં શ્રીજી મહારાજ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી દાદા ખાચરને દેવું ઓછું નથી થયું દેવાદાર જ હતા ઉધારે જ લાવતા બોલો આપણને આશ્ચર્ય લાગે ને દાદા ખાચર એક વખત પ્રાર્થના ના કરી મહારાજ મારા મારા કોઠાર ભરી દો જો દાદા ખાચરે પ્રાર્થના કરી હોત ને તો શ્રીજી મહારાજ દાદાના દરબારમાં ના હોત કદાચ એના ભંડાર ભરી દીધા હોત પણ શ્રીજી મહારાજ દાદાના દરબારમાં ના હોત દાદાના દરબારમાં એટલા માટે હતા કે દાદાને ત્યાં પટારા ખાલી થઈ જતા તો પણ દાદો કોઈ દિવસ એને સંકલ્પ નથી થયો કે મહારાજને સાધુ આવે આ છોડીને જાય મહારાજે જ્યારે નક્કી કર્યું કે અમે અને સંતો જતા રહીએ દાદા માથે બહુ બોજ આવે છે ત્યારે દાદો એમ કે મહારાજ જ્યારે દાદો વેચાઈ જાય દાદાના કુટુંબ પરિવાર વાળા વેચાઈ જાય અને પછી જો તમારું તમારા સાધનો પૂરું ના થાય તો દાદાનો દરબાર છોડીને જજો જ્યાં સુધી મહારાજ દાદો છે ત્યાં સુધી તમારે અહીંયા જ રહેવાનું આને મરજી કહેવાય આને મરજી કહેવાય આને મરજી જાની કહેવાય આ તો થોડું થયું નથી નાસીપાત થયો નથી લે આને મરજી જાની કહેવાય મહારાજ ને કે મહારાજ તમારી મરજી વિના કોઈ થી તરુ નવ તોડાય મહારાજ આગળ કેપ થી ગાતો હોય મહારાજે થોડુંક કઈ કામ થોડુંક કર્યું હોય ને ને તો ભગત ને કેટલું બધું જાણે હું થઈ ગયું પેટમાં દુખાવો રહેતો હોય તો કે મહારાજ પેટમાં દુખ્યા કરે પણ ભાઈ દુખે પેટ છે ના દુખે આ મને અત્યારે શરદી હોય અરે મહારાજ કથા કરવાની હોય ભક્તો ને સુગામ શરદી ભાઈ હોય શરીર છે ત્યાં બધું જ હોય શરીર હોય ત્યાં આ લોક છે આ લોકમાં બધું જ હોય આમાં સુખ દુઃખ આ દુઃખનો દરિયો છે હોય પ્રમાણ કરી રાખો દુઃખનો દરિયો છે આ આમાં હોય જ આમાં સુખ હોય જ નહીં જે કોઈ સુખ દેખાય છે એ દુઃખ એ સુખ છે ને સુખ કોટેડ છે ખાલી નીચે તો દુઃખ જ છે ઉપર ખાલી કોટેડ ઉપર આમ તમને પેલું ઉપર સુગર કોટેડ હોય ને અંદર કડવું હોય ને એમાં દુઃખ કોટેડ સુખ છે જેટલું ભોગવવું એટલું ભોગવીએ જેટલું ખોતરીશું એટલું અંદરથી તો દુઃખ જ નીકળવાનું છે સુખ તો એટલું જ છે ભગવાન ભજાય સુખ તો એટલું જ છે સાધુનો સમાગમ થાય સુખ તો એટલું જ છે કે આવી રીતે આવું લોયાદા મેકન માં સાકોત્સવ કે આવો હરિપ્રાગટ્ય ઉત્સવ હોય આવીએ અને સંતો ભક્તોના દર્શન કરીને પ્રસાદ જમ્યા સુખ બાકી તો જગતમાં દુઃખ જ છે બધે દુઃખ છે ભગવાનનો ભગત ભગવાનની મરજીમાં જીવે બસ મહારાજને એવું કહી દો મહારાજ આ દોરી તમને સોંપી તમારે જેમ કરવું એમ કરજો તમારે જેમ મારું નાવડું ચલાવવું એમ ચલાવજો એને હોપી દો ચિંતા એને હોપો આપણે ચિંતા ના કરશો ખોટું આપણું બ્લડ પ્રેશર વધશે એને હોપો આપણું બીપી આઈ થાય એવું કાંઈ ના કરવું ભગવાનને હોપી દેવું ભગવાનના માથે નાખવું હા પણ એનો અર્થ એ નહીં કે ભગવાનના માથે ઘણા તો પાછા એવું થાય કે ભગવાનના માથે નાખવું એટલે શું તો કે ઘરને તાળુંય નહીં મારવાનું ભલે રહ્યું ખુલ્લું ભગવાનના માથે નાખવાનું ગાડીમાં બેહીન પછી આજ રાત્રે જ પ્રયોગ કરે સૌથી પેલો રોડ પર કે આંખ બંધ કરીને કે મહારાજ આવે ચલાવો તમે અને એક્સિલેટેડ ડબાવે ને પછી કે મહારાજ જવા દેજો તો જાય પછી મહારાજ તો સો ટકા રક્ષા કરે મહારાજ કે આ લોકના દુઃખના દરિયામાંથી ભગતને સદંતર લઈ લો હાલો ઉપાડે મહારાજ કે સદાય સુખ્યો કરું મારી મૂર્તિ ની અંદર એટલે મારા તો રક્ષા કરે જ પણ આપણને એ મંજૂર હોવી જોઈએ ને મહારાજનું આપેલું સુખ આપણને મંજૂર તો હોવું જોઈએ ને પ્રોબ્લેમ ત્યાં છે મહારાજ બીમાર થઈ ગયા મહારાજ પાસે હરિભક્તો આવે એટલે મહારાજ હરિભક્તોને કે ભગત બોટાદ નો સંઘ આવ્યો ભગાદોશી આવ્યા કેવા ભગત ભગાદોશી કેવા ભગત એવા ભગત ને મહારાજ પૂછે ભગત વ્યવહારે કેમ છે મહારાજ બહુ હારું છે કે મહારાજ બહુ હારું છે પણ વ્યવહારે કેમ છે હું કરવા પૂછે છે મહારાજ એ ખબર ના પડી મહારાજ કે ભગત મહારાજ તમારી બહુ દયા કે રૂપિયા ખૂટતા જ નથી મહારાજ કે પણ અમારું ખૂટે છે મહારાજે કઈ કીધું નહીં મરજીને જાણી નહીં ને મહારાજ રસોઈ દેવી છે મહારાજ કે રસોઈ દેવી છે હા મહારાજ પણ ભગત બીજું વ્યવહારે કેમ છે મહારાજ બધું સારું જ છે રસોઈ દેવી છે મહારાજ મહારાજ કે સારું રસોઈ દઈ દો કે અમે તો બીમાર છીએ એટલે અમે નહીં રસોઈ જે કરાવી રસોઈ ગયા બીજા સંગ આવ્યો મહારાજ કે વ્યવહાર કેમ છે મહારાજ બહુ સારું તમારી દયા તમારી કૃપા તમારા ચાર હાથ માથે મહારાજ કે બધું બરાબર થોડી વાર થાય પાછા મહારાજ કે વ્યવહારે કે મહારાજ બહુ સારું શું કરું રસોઈ દેવા આવ્યા છે મહારાજ સારું રસોઈ દઈ દો અમે બીમાર છીએ અમે કોઈ પીરસવા જાતા નથી અમે તો કાચું જમીએ છીએ સાદું જમીએ આવે એક પણ સમજે નહીં કે શ્રીજી મહારાજ વ્યવહાર કેમ છે કેમ પૂછે છે અને ત્યારે ખેંગાર ભગત આવ્યા ખોલડિયાદના શ્રીજી મહારાજે ખેંગાર ભગતને પૂછ્યું ભગત વ્યવહાર કેમ છે ખેંગાર ભગત કે મહારાજ વ્યવહાર સુખીઓ છું તમારી કૃપાથી થોડી વાર થઈ મહારાજે થોડી વાતો કરી ભગત કેમ આવું થયું મહારાજ રસોઈ દેવા આવ્યો તો હા ભગત વ્યવહાર કેમ છે મહારાજ બસ સુખ્યો છું વ્યવહાર પછી મહારાજ કે હારું બે હો અમે આવીએ છીએ લઘુશંકા કરીને એટલે મહારાજ આમ બહુ મહારાજનું શરીર બહુ ક્રુશ બે સંતો પકડીને લઈ જાય મહારાજ લઘુ કરવા ગયા ત્યાં આ ભગત એટલો હોશિયાર એને એટલી ખબર પડી કે મને કઈ ખબર પડતી નથી પણ મહારાજને કઈક કેવું છે જુદું હવે મહારાજ શું કહેવા માંગે છે એ જો સમજવું હોય તો કોની પાસે જવું પડે સાધુ પાસે જવું પડે એટલે સંતો પાસે ગયા સંતોને જઈને કે વિરક્તાનંદ સ્વામી હતા એને પૂછ્યું કે આ મહારાજ વ્યવહાર કેમ છે વ્યવહાર કેમ છે કેમ પૂછે છે વારે વારે અને મને એક બે સંઘ મળે એ લોકોએ કીધું કે મહારાજ આવું પૂછતા હતા અમે રસોઈ દઈને આવ્યા છે એ કેમ આવું સ્વામી કે અત્યારે ગોપીનાથજી મહારાજના ચોપડે રૂપિયા નથી અને કડિયાના પગાર ચડ્યા છે એટલે મહારાજને થોડા રૂપિયાની જરૂર છે છે એટલે મહારાજ તમને પૂછે ઓહો કેટલા રૂપિયાની જરૂર છે એ તો મહારાજને પૂછજો કે કારણ કે વિરક્તાનંદ સ્વામી કોઠારી હતા એને ખબર હતી કેટલા છે પણ એને ના કીધા મહારાજને પૂછજો કારણ કે પાછું મહારાજની મરજી શું હોય આને આની એટલી મરજી જાણી કે મહારાજને રૂપિયાની જરૂર છે પણ કેટલા કેવા એ મરજી નથી ગઈ તો મહારાજને ખબર એટલે મહારાજ પાછા આવ્યા એટલે થોડી વાર પાછા મહારાજ વાતો એ ચડ્યા અને પછી પૂછ્યું કે ભગત વ્યવહારે કેમ છે ખેંગાર ભગત કે મહારાજ વ્યવહારે બહુ સારું છે તમારું શું કામ છે ગો મારે વ્યવહાર બહુ સારું છે તમારે શું કામ છે કો અને મહારાજનો નો તાવ ઉડી ગયો વાહ મહારાજ કે વાહ આટલા સંઘ આવીને ગયા પણ મારી મરજીને તું સમજો દીકરા મહારાજનો નો તાવ ઉડી ગયો મહારાજ કે ભગત અમે એટલે પૂછ્યા કરીએ છીએ કે અમારે આ કડિયાના પગાર ચડી ગયા છે એટલે અમારે પાંચસો રૂપિયાની જરૂર છે કેટલાની રસોઈ દેવાના છો તમે મહારાજ રસોઈ માટે તો હું બસો રૂપિયા લઈને આવ્યો તો પાંચસો ની અમારે તો જરૂર હતી ભગત પણ કઈ વાંધો નહીં તમે બસો રસોઈ ના કરીએ અને બસો તમારા કડિયા કામમાં વાપરીએ તો ચાલે મહારાજ આવું પૂછે છે આ વિચારો ખરા કેવો વિવેક આ ઘણી વખત ઘણા ભગતને એવું થાય દાન કર્યું હોય ને ટાંકી માટે દાન કર્યું હોય અને ટાંકીની જગ્યાએ ઝાંપા વાપર્યા અરે પણ મેં તો ટાંકી માટે દીધા હતા અલ ભાઈ ટાંકીને ઝાંપો તારે દાન કરવું હતું ને ભલા જેની માટે દીધા વાસ્તવિક તો એ છે ભગવાનને આપ્યા હવે ભગવાનને આપ્યા અને કદાચ માની લો ક્યારેક એવું પણ થાય કે આ મંદિરમાં એક એસી નાખવાનું હોય ઠાકોરજી માટે એસી ફિટ છે સિંહાસનમાં એક ભગતને કીધું કે એસી ઓલા ભગત કે મારું એસી આવે ફીટ કર ડોલર એસી ફિટ કરાવવા દઈ દીધા અને એનું એસી ફિટ ના થયું અને બીજો કોઈ ભગત આવ્યો અને સંતો કે કોઈ કાર્યકર્તાને એમ લાગ્યું કે હવે આ ભગત એવો છે ઓછી સમજણ વાળો છે એટલે એ તો કે મારી એસી માટે જ દેવા બીજા માટે નહીં બીજું ઘણું જરૂર હોય ઝાડ રોપવાની જરૂર હોય રોડ કરવાની જરૂર હોય તો કે ન્યાય નહીં એસી માટે એસી પાછું એને ભાઈ હાલો માટે તમારું હવે ઓલો ભગત હતો તો ઓલા ભગત એમ વિચારે કઈ વાંધો નહીં એનું આપણે આ બીજે વાપરશું હાલશે હવે ઓલો ભગત આવીને પછી ગોતે કે મેં તો એસી માટે દીધા હતા હમજન ઠાકોરજી માટે દીધું તમે સંકલ્પ કર્યો કે તમે એસી માટે આપ્યા અને એસી વાળો બીજો કોઈ થયો એ તમારાથી ઓછી સમજણ વાળો છે એનું નામ એસી માં લખાયું અને તમારું નામ ક્યાંય ના લખાયું તમારું નામ ક્યાંક ટાઇલ્સ નાખવામાં જતું રહ્યું અને ટાઇલ્સ માટે કઈ નામ ના લખાયું પણ શ્રીજી મહારાજના ચોપડે જેનું નામ નથી લખાયું ને જેને હમજન રાખીને એનું નામ મહારાજના ચોપડે લખાઈ ગયું હોય એ મહારાજ નોંધે ઓલા નામ અહીંની તકતીઓ નોંધે ઓલા નામ શ્રીજી મહારાજ નોંધે મરજીમાં ઘણી વખત ભગવાનના ભગત હોય પણ હમજન બહુ ઓછી હોય હમજન બહુ ઓછી હોય અને કેવી આવી હમજનો બહુ ઓછી હોય ભગવાન માટે કરવું હવે ભગવાન માટે કર્યા પછી એને કેમ ને કેવી રીતે એ ક્યારેય પણ આગ્રહ ભગવાનનો ભગત ન રાખે ભગવાનને આપ્યા પછી ખેંગાર ભગત કે છે મહારાજ બસો રૂપિયા નહીં તમે બેસો હું આવું છું અમને ગઢપુરમાં ગયા માનભા કરીને પોતાના મિત્ર હતા એ અંગ્રેજ સરકારનું જમીન મહેસૂલ ઉઘરાવતા આજુબાજુના માનભાને જઈને છે તારી કેટલા રૂપિયા પડે છે ઓલો કે મારી સાતસો રૂપિયા છે રૂપિયા લાવ હું તને મોકલાવી દઈશ સાતસો લઈને આવ્યા મહારાજ પાસે લઈને આવ્યા ને મહારાજને કે મહારાજ આ નવસો રૂપિયા છે બસો રૂપિયા રસોઈના પાંચસો રૂપિયા તમારે કડિયાના અને બસો રૂપિયા તમારી દવાના નવસો રૂપિયા મહારાજ ને દીધા બોલો અને મહારાજ એટલા રાજી થયા મહારાજ કે ચંદન નો કટોરો લાવો મૂળજી બ્રહ્મચારી કે મારા ટાઢિયો તાવ ને ચંદન નો કટોરો બેને મેળ કેમ ખાય મહારાજ કે આજે તો આ ખેંગાર ભગત અમારી મરજીને સમજ્યા લાવો ચંદન નો કટોરો અમારો તાવ જતો રહ્યો ચંદન નો કટોરો લાવ્યા ખેંગાર ભગત ને મહારાજ કે લે ખેંગાર મારા આખા શરીર ની અંદર ચંદન ની અર્ચા કર મૂળજી બ્રહ્મચારી કે ખેંગાર ખબરદાર જો મહારાજ ને અર્ચા કરી છે ઠંડી લાગે છે મહારાજ ને મહારાજ કે મૂળજી જો વચ્ચે જે આવ્યો ગયો આ તો ખેંગાર ભગત પર હું બહુ રાજી છું અને આજે રસોઈ સરસ મજાની કરાવો આજે મારે મારા હાથે પીરસવું છે હવે ઓલા ભગાદોસી સીન બધાય ન્યાજ રોકેલા આગલા સંગો બધાય સમાગમ કરવા મહારાજ નો વર્ષોથી સમાગમ કરાવતા હતા અને ભગા દોશીની પેઢી તો કેવી ભગા દોશીની બોટાદમાં પેઢી કેવી ભાવનગરના વજેસીને રૂપિયા ખૂટે તો એ રૂપિયા ધીરે આવા તો એ હતા પણ મરજીને ના સમજીએ ક્યાં એની માટે સાતસો આઠસો રૂપિયા કાંઈ નહોતું સાતસો આઠસો ની કિંમત નહોતી પણ મરજીની કિંમત હતી મહારાજે આખા શરીરે ચંદન ચર્ચાવ્યું મહારાજ ખેંગાર ભગતને ભેટ્યા ચરનારવીન દીધા સંતોને કે પંક્તિ કરો સરસ મજાની રસોઈ કરાવી મહારાજા સંતોને મોઢામાં પીરસ્યું મહારાજની અંતિમ અવસ્થાનું અંતિમ પીરસન એ ખેંગાર ભગતની રસોઈ હતી ખેંગાર ભગતની રસોઈ શ્રીજી મહારાજે સંતોને પ્રેમથી પીરસતા શ્રીજી મહારાજે ઘણા સમયથી પીરસવાનું બંધ કરી દીધેલું હતું પણ એ ખેંગાર ભગતની જે મરજી જાણી અને મહારાજ મોજમાં આવી ગયા યાદ રાખો ભગવાન અને સાધુને તમારે મોજમાં રાખવા હોય તો હંમેશા એની મરજીમાં હંમેશા મોજમાં જ હોય મોજમાં જ હોય ભગવાન અને સાધુને રાજી કરવા છે રૂપિયાની જરૂર નથી ભગવાન અને સાધુને રાજી કરવા છે સારી ગાડીઓની જરૂર નથી ભગવાન અને સાધુને રાજી કરવા છે બહુ બુદ્ધિની જરૂર નથી ભગવાન અને સાધુને રાજી કરવા છે એની મરજીને જાણી લો એની મરજી શું છે બસ એની મરજીમાં જેમ રહો રાજી થઈ જાય કેટલી કંડારી ગુરુકુલમાંથી યાત્રાઓ કરવાની થાય અમારા નીલકંઠ સ્વામી ત્યાં હોય ગુરુજી ઘણી વખત એનું સભામાં જાતે એમ કે મને જ્યારે યાત્રાએ જવાનું થાય ક્યાંક ઉત્તર ભારતની યાત્રા હોય ક્યારેક દક્ષિણ ભારતની યાત્રા હોય ક્યારેક માનસરોવરની યાત્રા હોય ક્યારેક સંતો કોઈ ઉત્સવ સમયમાં ભેગા થતા હોય આવો પ્રસંગ હોય ત્યારે દરેકને ઈચ્છા હોય ને આજે ગુરુજી એ મેકન આવવાના હોય ડાયરેક ઇન્ડિયા થી મેકન આવવાના હોય અને ન્યુ જર્સી સંતો અહીંયા હોય અને અમે ચાર સંતો રહેતા હોઈએ તો કયા સાધુને ઈચ્છા ના થાય કે હું જવું ગુરુજી ડાયરેક્ટ ઇન્ડિયાથી મેકન આવે છે અને અમે બધા ન્યૂજર્સી છીએ અને ન્યૂજર્સીથી જર્સી થી કોઈ પણ બે સંતોને આવવાનું છે તો દરેકને એમ થાય કે મારો નંબર લાગે તો સારું થાય ને દરેક ના થાય ક્યાંક ગુરુજી જવાના હોય તો એમ થાય કે આપણે આવા આપણે જઈએ તો સારું આનંદ થાય સંતો બધા જાજા ભેગા થવાના હોય ઉત્સવ સમયમાં તો એમ થાય બધા સંતો ભેગા થાય છે તો આપણે ત્યાં હોઈએ તો સારું પણ ગુરુજી કે નીલકંઠ સ્વામીને ક્યારેય સંકલ્પ ના થાય ઉપરથી એ મને હામેથી કહી જાય કે ગુરુજી બધા સંતોને જવું હશે તો હું એ સ્થાનમાં રહીશ અને સેવા કરીશ લો અને મરજી જાની કહેવાય મરજી જાની કોને કહેવાય કે જેમ ભગવાન અને ભગવાનના મોટા સાધુ ઈચ્છે એમ જ મારે કરવું છે એને મરજી કહેવાય અને એવી મરજીની અંદર થોડુંક કરે ને ભગવાન બહુ માની લે બહુ માની લે આપણે ઘણી વખત બહુ જાજુ કરતા હોય પણ મરજી બહાર રહીને કરતા હોય અને મરજી કેવી વસ્તુ છે કે ઘણી વખત મરજીને કેવી એ પણ બહુ અઘરું છે કોની આગળ કેવી અવડું પડે મરજીને કહેતા એ અવડું પડે મરજી તો ઘણી હોય કે આમ જ કરાવવું છે પણ કેવું હોય ને તો ફરી ફરીને કેવું પડે તો એ ઓલો મરજીને જ ના જાનીએ કે આ મરજી આ શું કહેવા માંગે છે હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું ઘનશ્યામજીવન સ્વામી ભુજમાં થયા બહુ મોટા સાધુ થયા ઘનશ્યામજીવન સ્વામી ભુજમાં બહુ મોટા સાધુ મળદાને બેઠા કરી દે એવા મોટા સાધુ હમણાં સ્વામી ધામમાં ગયા અને સ્વામીની અંતિમ યાત્રા તમે કચ્છની વેબસાઇટ ઉપર ક્યાંક હશે પણ એ સ્વામીની અંતિમ યાત્રા જોવો તમે ઓહો એક લાખથી દોઢ લાખ માણસોની મેદની અને મુસલમાનો સ્વામીની અંતિમ યાત્રામાં મુસલમાન મુસ્લિમ બાઈઓ રડે મુસલમાનો રડે કારણ કે એનું બહુ માતૃ હૃદયવાળું એ માતૃ હૃદય હતું અને બધાય ઉપર સ્વામી બહુ રાજી હતા અને બહુ સમર્થ પુરુષ પણ એવા મોટા સાધુ એ આજથી સાઠની સાલમાં ઓગણીસો ને સાઠની સાલની વાત છે ત્યારે સ્વામી પાસે એક અમેરિકાના હરિભગત એ ત્યાં ગયા તે સ્વામી એ ભગતને એક સાકરનો ડબ્બો બતાવીને કે કે ભગત અમારે કોઈ છોકરા આવે ને તો અમે સાકર આપીએ સાકરનો ડબ્બો ખાલી થવા આવેલો આ અમેરિકાથી ગયેલા ભગત એટલે સ્વામી એમ કે કોઈ ભગત આવે કોઈ છોકરા આવે ને તો અમે સાકર દઈએ આ ભગત કે બહુ સારું કહેવાય સ્વામી શું બહુ સારું કહેવાય સ્વામી હાકર તો સ્વામી આપે તો સારું થાય ને છોકરાને એ જ થાય પાછળ સ્વામી થોડી વાતો કરે થોડી વાર ભગત અમે કોઈ દીક છોકરા આવે ને ના ના તો હાકર દઈએ ના સ્વામી દેવી જ જોઈએ દેવી જ જોઈએ સ્વામી સ્વામીએ નહીં નહીં ચાર પાંચ વખત આવું કીધું પણ સમજી કાંતિભાઈ પાકા હરિભગત છે પછી એ ભગતે મને જાતે વાતા કરેલી સ્વામી મોટા સાધુની મરજી ઘણી વખત નથી સમજાતી પછી એ તો બસમાં બેસીને કચ્છથી અમદાવાદ જતા રહ્યા અને મુંબઈ જવાના અહીંયા આવવા માટે પ્લેનમાં અમદાવાદ ગયા ને ત્યારે એને લાઈટ થઈ કે સ્વામીએ પાંચ વખત કીધું એટલે કઈક રહસ્ય હોવું જોઈએ ચોક્કસ સ્વામીને સાકરની જરૂર તો હોય ને એના પાછો તાર એ વખતે જે ચાલતા એનાથી ટેલિગ્રામ કર્યો જે કઈ કીધું કે તમે સ્વામીને જઈને જરા સાકર દયાજો ને બે કિલો ઓલા સંબંધી સાકર લઈને ગયા સ્વામી કે હવે સાકરની જરૂર નથી મોટા સાધુ પાછા કેવા હોય કે એને જરૂરિયાત હોય એટલું જ રાખે સંગ્રહ ના કરે એ કેમ બસ અમારે તો આ સાકર થઈ ગઈ હવે ફરી વખત જરૂર પડશે ત્યારે શું એ ભગત કે મને આજ સુધી હજુ એ વસ્તુ યાદ રહી ગઈ કે સ્વામીને એ દિવસે બે કિલો સાકરની જરૂર હતી નું ના આપી શકે જોયું મરજીને ના જાણી શકે મરજી જણાય તો ઠેક અમદાવાદ આવીને જણાય ગઈ તગ ગઈ તગ ગઈ માટે ભગવાન અને ભગવાનના સંતની મરજીને જાણી અને જે સેવા કરે છે ભગવાન બહુ રાજી થાય છે સાલમાં શ્રીજી મહારાજે જ્યારે સ્વધામ ગમન કરવાની ઈચ્છા ધારણ કરી અને ત્યારે શ્રીજી મહારાજની તિરોધાન લીલા હવે મહારાજ કરવાના છે અનેકને ખબર પડી દેશ દેશાંતરથી હરિભક્તો બધા મહારાજને મળવા આવવા લાગ્યા પણ ગણેશ શેઠ એક રહી ગયા ગણેશ શેઠને એવું ખબર પડી કે મારે જાવાનું છે પણ એ જમાનામાં ઠેક ઉનાથી ગઢપુર જવાનું ચાલતા જવાનું એટલે વાર ગણી લાગે ગણેશ શેઠને થયું કે જવું છું આજે કાલે આજે કાલે આજે કાલે એમ આજ કાલ કરતા શ્રીજી મહારાજ તો સીધા આવી ગયા મહારાજે પાર્થિવ દેહનો ત્યાગ કર્યો અને પછી ગણેશ શેઠ નીકળી તો ગયા છે સંઘ સહિત કારણ કે ઘણા દિવસથી ખેંચાતું હતું પણ જેઠ સુધી એકાદશી એ પહોંચ્યા અને જેઠ સુધી દસમ ને દિવસ શ્રીજી મહારાજે લીલા હંકેલી દીધી અને મહારાજના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર થઈ ગયો એકાદશી ના દિવસે ગઠપુર તંબરા બોલતા હોય જે જગ્યાએ એક દિવસ લીલું વાતાવરણ હોય જે જગ્યાએ જવાથી વ્યક્તિ શાંત થઈ જાય એ વ્યક્તિએ જવાથી ગણેશ ઉદ્વેગ થવા લાગ્યો લીડું લીમતરું નીચે જોયો તો બધું શોકાય માન વાતાવરણ બધી બાજુ પર સંતો ઉદાસ ભક્તો ઉદાસ જ્યાં જોવે ત્યાં બધા ઉદાસ જ બેઠેલા જોયા ગણેશ શેઠે કોઈને પૂછ્યું કે શું થયું કેમ બધા દિલગીર થઈને બેઠેલા છે ત્યારે એટલું જ કીધું કોઈ કે ગણેશ શેઠ શ્રીજી મહારાજ આ પૃથ્વી પરથી જતા રહ્યા અને ગણેશ શેઠ ત્યાં દુખી દુખી થઈ ગયા કે હું કેવો અભાગ્યો કે મને શ્રીજી મહારાજના અંતિમ દર્શન ન થયા મારે તો મહારાજને ઉના લઈ જવાતા અને ઉનાની અંદર મહારાજની બહુ મોટી પધરામણી કરાવી હતી ઉનામાં બહુ મોટી સવારી કઢાવી મહારાજની અને મહારાજની સવારી આવે હું આળસુ હું પ્રમાદી આટલા દિવસ મેં કાઢી નાખ્યા ચાર મહિનાથી સંકલ્પ કરતો જો વહેલો નીકળ્યો હોત તો મને મહારાજના દર્શન થાત અને પછી એ ખેદ કરે છે ખેદ ગનો दगण अन्तिम दर्श विना ज अन्तिम दर्शनविनाजर ना प्रभुनि पदरा मि रे प्रभुनि पदरामाणि रे महाराज उ ગઈ મારા જીવતર ની મૂડી ગઈ અંતકારે દેહ છોટ ગઢપુરે અંતે દે છોટ ગઢપુરેઠને એ સંકલ્પ માનેઠન સંકલ્પ માને ગાયો સેઠ સંતો પાસે વો છે તે સંતો પાસે રડવા લાગ્યા કે મને ભગવાન ના અંતિમ દર્શન વિના હું રહી ગયો મારે તો ઉનામાં પધરામણી કરાવી તી ગણેશ શેઠ ને સદગુરુ ગુનાતિતાનદ સ્વામી સાથે જબરું હેત હતું સદગુરુ સ્વામી સ્વામીને કે છે કે સ્વામી મારે તો મહારાજના દર્શન પણ ન થયા અને ઉનામાં પદ્રામણિ પણ ન થઈ ત્યારે સંતો કહે છે સાંભળો આ રઘુવિરજી મહારાજ શ્રીજી મહારાજે પોતાની જગ્યાએ બેસાડ્યા છે ભગવાન જેવા આચાર્ય છે આની પદરામણી તમે ઉના શહેરમાં કરજો એટલે શ્રીજી મહારાજની પદરામણી થઈ ગઈ તમે એવું જ માનજો આ શ્રીજી મહારાજ આવ્યા છે બીજો કોઈ તમારો સંકલ્પ હોય તો કહો ત્યારે ગણેશ શેઠને એક બીજો સંકલ્પ એવો છે અંત કાળે દેહ છૂટે શેઠને એવો સંકલ્પ છે કે મારો અંત કાળે ગઠપુરમાં જ દેહ છૂટે યાદ રાખો અંતિમ સમય હોય અને ત્યારે કોઈ તીર્થમાં દેહ છૂટવો બહુ મોટા ભાગ્ય છે અંતિમ કાળ હોય અને એ સમયે ભગવાન અને ભગવાનના સંતો ત્યાં હાજર હોય એ બહુ મોટા ભાગ્ય છે અંતિમ કાળ હોય ભગવાન અને ભગવાનના ભક્તો ત્યાં હાજર હોય આ બહુ મોટા બહુ મોટા ભાગ્ય છે અંતિમ અવસ્થા હોય અને અંત કાળે ભક્ત ચિંતામણી કે ધૂન થતી હોય એ બહુ મોટા ભાગ્ય છે ભગવાનના ભક્તએ જ્યારે પણ કોઈનો અંતિમ કાળ આપણને ખબર પડે કે આ ભક્તોનો હવે અંતિમ અવસ્થા છે એની પાસે ધૂન શરૂ કરી દો એની પાસે ભક્ત ચિંતામણીના પાઠ શરૂ કરી દો અને ભગવાનનો ભક્ત જો સજાગ હોય એટલે કે સભાન હોય તો એને પણ એવી જ ઈચ્છા રાખવી કોને મળવું છે ઈચ્છા જ ના રાખવી મારે ઇન્ડિયા ઓલા ઓલાને આમ કરવાનું બાકી છે આ ઈચ્છા બાકી છે આજે મને કહેતા આનંદ થાય આ બીસ ભગત અમિત ભગત બેઠા છે એના માતૃશ્રી જ્યારે ધામમાં ગયા કેન્સરના રોગથી ધામમાં જવાનું થયું મહારાજની ઈચ્છાથી એના એના મમ્મીને ખબર પડી ગઈ હતી કે હવે મારે ધામમાં જવાનું જ છે છેલ્લા છ મહિનાથી ફિક્સ જ હતું કે હવે મહારાજ ગમે ત્યારે લઈ જ જવાના છે એને બહુ ઈચ્છા હતી અમિત અમેરિકા હમણાં આવી રહ્યો એ લોકો અમેરિકા વર્ષોથી આવેલા એ સમયથી પ્રોસેસ ચાલુ આ એક છોકરો ત્યાં રહી ગયેલો એની મમ્મીને એ સમયથી બહુ ઈચ્છા હતી કે આ અમિત અમેરિકા આવી જાય તો અમારું આખું ફેમિલી અહીં સેટ થાય ગ્રહસ્થ છે હોય દરેકની ઈચ્છા પણ અને એના મમ્મીને એવી એક ઈચ્છા એક પ્રકારની વાસના ગણો તો વાસના એ બધું જ હતું પણ છ મહિના પહેલા એને ખબર પડી કે મારું હવે મૃત્યુ નજીક છે અને કેન્સર મને આવે આ કવર થવાનું નથી મારે જવાનું જ છે મહારાજ પાસે એ એક સ્ત્રી હોવા છતાંય પણ એને છેલ્લા દિવસોમાં એટલે કે છેલ્લા બે ત્રણ મહિનાથી કોઈ પણ પ્રકારની એક પેલ ભરતભાઈ આના પપ્પા મને કે સ્વામી ઘરમાં આ વસ્તુ અહીં પડી છે એવું પણ બતાવવાની એને ઈચ્છા રહી નહોતી કેવળ શ્રીજી મહારાજ મય રહેવું છે અને ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનના ધામમાં ગયા બોલો ગુરુજી ત્યાંથી કથા કરી અહીંયા આગળ અંતિમ અવસ્થામાં હતા અને ગુરુજીએ ત્યાંથી કથા કરી અને ગુરુજીએ કથા કરી કેટલી હિંમત આટલા નાના છોકરા હજુ બેના લગ્ન નથી થયા બરાબર બેતાલીસ વર્ષની એમની ઉમરે ધામમાં જાય અને જ્યારે ધામમાં જવાની તૈયારી કીધું મમ્મી ને આવે આવું છે અને આવું છે તો આપણે શું કરવું ડોક્ટર એવું કહે છે કે ફરી પાછું હાર્ટ પેલું શરૂ કરે ને જેમ એને પંપ આપીને તો એ કરવું કે ના કરવું કાંઈ પણ થાય તો મેં કીધું આપણે મહારાજને સોંપી દેવા અને મહારાજને આપણે સોંપી દેવાનું છે મને કે સ્વામી આપણે મહારાજ ને કે ને એટલે મહારાજ ને ગુરુજી કરે બરાબર કરે અને એના મમ્મી ગયા એ છોકરો રડ્યો નથી એને એક એક જ જ ઈચ્છા રાખી કે મહારાજ અને ગુરુજીની જે ઈચ્છા એ થયું અને એના મમ્મી પણ ભગવાન નું ભજન કરતા કરતા ધામમાં ગયા પણ હું કેવા શું માંગુ છું એ ધામમાં ગયા પછી આ અમિતને આવવાનું થયું એને ઈચ્છા હતી કે અમિત વહેલો આવે અને અહીં અમેરિકા સેટ થાય પણ એ અમિતને પછી આવવાનું થયું એ તો જો હમણાં અઠવાડિયા દસ દિવસ પહેલા જ આવ્યો દર્શન માટે આવ્યો છે પણ ભગવાનનો ભક્ત એવો હોય કે આપણને ખ્યાલ આવે આપણો તો દરેક પડે અંતિમ અવસ્થા છે અંતિમ અવસ્થા ભગવાનના ભગતને તો આ ઘડી આ પડે મરી જવું ઘડીનો નિર્ધાર નથી મહારાજે અંતેના ત્રીસમાં કીધું પણ કદાચ આપણને એટલું અનુસંધાન ન રહે પણ જે સમયે આપણને ખબર પડે કે આપણા છેલ્લા શ્વાસ ઘૂંટાય છે ત્યારે ભગવાનનો ભગત હંમેશા બધી જગ્યાથી વાસના તોડી નાખે હંકેલો દે કોઈનું મોઢું જોવું નથી કોઈ મળવું નથી કાંઈ નહીં એક શ્રીજી મહારાજને મળવું છે આવી ઈચ્છા રાખીએ આવી ઈચ્છા રાખીએ આપણી નજરની સામે આવી ઘટનાઓ ઘટેલી હોય છે જે માટે સ્મૃતિ રહે આપણા પૂજ્ય યોગી વલ્લભ સ્વામી ધામમાં ગયા ગુરુજી એને આગલે જ દિવસ પૂછ્યું આગલે જ દિવસ ધામમાં ગયા ને આગલે દિવસ કે યોગી મૃત્યુનો ભય લાગે છે ત્યારે તમે વિચારો ત્રીસ વર્ષનો ભર યુવાન આજે સાધુ હોય પણ ત્રીસ વર્ષનો યુવાન હોય અને ત્રીસ વર્ષનો યુવાન જેનું શરીર હોય હજુ અને એ સાધુ એમ કે મને મૃત્યુનો ભય નથી ગુરુજી મહારાજ મને ભલે લઈ જાય અને સુખેથી લઈ જાય આપણી નજરની બોલો મૃત્યુનો ભય નથી મૃત્યુનો ભય ટળી જાય લોના બીજામાં જે કીધું માટે ભગવાનનો ભગત હંમેશા અંતકાળ આવે ત્યારે આટલી આટલી ચોક્કસ અનુસંધાન રાખવું કોઈને મળવાની ઈચ્છા ના રાખવી કોઈની પાછળ કોઈને દોડા દોડી પણ ના કરાવી આવો તો આવો ભલે અવાય તો આવજો ના આવે તો કઈ નહીં આપણે જ નથી રહેવાનું આવે વહેલો આવશે મોડો આવશે ને શું આપણી માટે ટાઈમ કલાકનો હોય અને કોઈને આપણે ટેક્સાસ થી તમે તાત્કાલિક આવી જાઓ કારણ કે ચોવીસ કલાકમાં મારે જવાનું છે એટલે આપણે મળી લઈએ હું મળીને કરશો ખાલી વાસના બાંધવા અર્થ એને એમ જ કહી એ આવવાનું તું આવીશ જ નહીં આવે હવે સીધો મારા ફ્યુનલમાં આવજે એમાં સારું થાશે ભગવાનનો ભક્ત હંમેશા કથાઓથી શીખે કે ક્યારે પણ અંત કાઢે બીજા કોઈને ના સંભાળવા ગણેશ શેઠને એવું છે મારો અંતકાળ ગઠપુરમાં આવે સ્વામીને કે છે કે મારે રઘુવીરજી મહારાજની સવારી તો હું ઉનામાં કાઢીશ શ્રીજી મહારાજના અંતિમ દર્શન મને ન થયા પણ મારો અંતકાળ ગઠપુરમાં આવે એ તો હું શ્રીજી મહારાજ પાસે માગવાનો હતો આ વખતે તો મહારાજ તો જતા રહ્યા ક્યાં માગવું આવે બેંક તો ઉઠી ગઈ ત્યારે ગુણાદિતાનંદ સ્વામી કે ફિકર ના કરશો સ્વામીએ વાત કરી આ વાત મને બહુ ગમે છે એટલે હું વારે વારે કથા વાર્તામાં આ વાત કરતો જ હોઉં છું વનથલી જાતા સ્વામીએ વાત કરી સુખપાલમાં બહેન પ્રભુ ભજી લેવા એવું કરી મૂક્યું છે સ્વામી કે આવે તમે ખોતરીને ઊભા કરો તો દુઃખ છે નહીં તો દુઃખ છે જ ક્યાં અને પછી સ્વામી કે આ રસ્તેથી ચાલીએ છીએ ત્યારે ભગવાન અને મોટા મોટા સાધુ સાંભળે છે મહારાજ અને મોટા મોટા સાધુ સાંભળે છે ત્યારે કાશીરામ કે કે સ્વામી જેને મહારાજને જોયા હોય મહારાજ સાંભળે પણ જેને જોયા ના હોય એને કેમ સાંભળે અને ત્યારે સ્વામી કે એ જ અજ્ઞાન છે મહારાજ તો મૂર્તિ દ્વારા દર્શન આપે છે સાધુ દ્વારા વાતો કરે છે એ જ મહારાજ છે મૂર્તિ દ્વારા દર્શન આપે છે સાધુ દ્વારા વાતો કરે જો હા પડી જાય તો સાધુ દ્વારા પ્રસાદ આપે છે વઢેય છે કથા કરે છે આપણને ઉપદેશ પણ આપે છે બધું જ કરે છે સાધુ દ્વારા મહારાજ શું નથી કરતા અને ગુણાદિત સ્વામીએ એ જ કીધું કોને ગણેશને गुणातीत मोनि कहे ने गुणातीत मोनि कैसे ते आसन्त हरिणे स्वरूपे आसंत चे हरिणेश्वरूपे माटे विश्वास राख जो संत माटे विश्वास राख जो संत मा आ, आ, અનાથ વસે છે મોટા પુરુષમાં વાસે છે મોટા પુરુષ માં સાથે હતા ત્યાં ગોપાળ મોની સાથે હતા ત્યાં ગોપાળ મોની પાસે બેઠા છે મુક્ત મોની પાછી બેટા છે મામુક્ત મો

तन छोटे दस दिन पहला तन छोटे दस दिन पहला जी दर्शन दई कही से जी दर्शन दई कही दे हा में आत्मा ने पील ले आत्मा ने पची ले ले से ત્યારે શેઠ સ્વામી સ્વામીના વચને મુક્તાનંદ ને ગોપાલ સ્વામી પાસે સંકલ્પ કરે મહારાજ જે સ્વામી એ વાતો માં કીધું ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી તો ગરુડ જેવા મચ્છરિયું ક્યારેય આકાશ નો તાગ ના લઈ શકે

અને રાજી થઈને જો આપે તો આવું કંઈક આપે તો કામનું ભાઈ આવું આપે તો કામનું અને હજુ હોય તો આય આય કામનું કામનું નહીં નહીં આનાથી ઊંચી હોય ને તો એક કીધું એક મુમુક્ષુ એક મુક્ષુ એવું કીધું કે મને એક મોટા પુરુષે એવું કીધું છે કે મને મહારાજ ચાર દિવસ પહેલા કઈ જશે ચાર દિવસ પહેલા કઈ જશે કે હું તને લેવા આવવાનો છું ચાર દિવસ પહેલા દર્શન આપશે ને પછી મહારાજ લઈ જશે ત્યારે ઓલો બીજો મોમુક્ષુ હતો ને એની એ મમુક્ષુને એટલે ઓલા મોમુક ઓલા મોક્ષુ પૂછ્યું કે તમને કઈ મોટા પુરુષે આવું કીધું છે ત્યારે ઓલો ઓલા કે મને એની ચિંતા જ નથી કે મને એવું કે તો કે કેમ તો કે હું તો સંપૂર્ણ એની વસ્તુ છું એટલે ચિંતા જ એને છે કેવું ના કેવું લેવું ના લેવું જે કરવું એને જ કરવાનું છે લો એની સમજણ એવી દસ દિવસ પહેલા કહી દીધું કે દસ દિવસ પહેલા શેઠ તમને કહે છે જાવ મહારાજ અને શેઠ બહુ રાજી થયા જે ખેદ હતો કે શ્રીજી મહારાજના મને દર્શન ના થયા એ ખેદ એમનો દૂર થયો ઉના પાછા આવ્યા ઉના આવીને પછી નિવૃત્ત થઈ ગયા અને નિવૃત્ત થઈને ભગવાન ભજવા લાગ્યા લાલજી ગણેશની પેટી ચાલે છે હવે ચિંતા લાલજીને છે ગણેશને નથી અને ગણેશ શેઠ ભજન કરે છે દસ દિવસ એ રઘુવીરજી મહારાજની સવારી પણ ઉનામાં કાઢી સંતોને બોલાવ્યા જમાડ્યા ખૂબ રસોઈઓ આપી ધોતિયા ઓઢાડ્યા પારાયણો કરાવ્યા અને દસ દિવસ બાકી હતા અને શ્રીજી મહારાજે દર્શન આપ્યા અને દર્શન આપીને કીધું ગણેશ શેઠ દસ દિવસ પછી અમે તમને લેવા આવવાના છે ગણેશ શેઠને નખમાય રોગ નથી નખમાય રોગ નથી કોઈ બીમારી નથી આપણે સમજ્યા કોલેસ્ટ્રોલ આવતો હોય તો આપણને લાગે કે ના લેવા છે ને આપણને કિડની ફેલ થઈ હોય તો લાગે કે હવે દર્શન એટલે પાકું લાગે છે પણ હજુ શેર શીરો ખાઈને પચાઈ દઈએ એવા હોઈએ અને મારા જ દર્શન દે તો મહારાજ ને પછી આપણે તરત કે મારાજ ભૂલ થતી લાગે છે હા મહારાજ ભૂલ થતી લાગે છે કારણ કે મારા નામ જેવા તો ઘણા સત્સંગમાં હશે મહારાજ ભૂલ તો નથી થતી ને ચેક કરી લેજો પછી અરજીએ મૂક્યા મહારાજ પાસે મહારાજ આવે અરજીએ હા પેલા આંબા ગામની અંદર દેવસિંહ દેવસિંહ આવ્યા ભગત ને મહારાજે દર્શન દીધા હતા ભગત ને મહારાજે દર્શન દીધા મહારાજે કીધું ભગત અમે તમને લેવા આવવાના છે મને નામની સ્મૃતિ નથી રહી તો એ જેઠા ભગત કેવા ભગત હતા અને એને મહારાજે કીધું અમે તમને લેવા આવવાના જ અને ભગતને ચિંતા ઉપડી ગયા આંબા ગામ દેવસી ભગતપાય દેવસી ભગતપાય જઈને કે મને મહારાજે દર્શન દીધા બહુ કહેવાય ભાઈ તારા મોટા ભાગ એમ નહીં પણ દર્શન દીધા છે એકાદશી દિવસે મને લઈ જવાના છે ઓ હો દેવસિંહ કે બહુ મોટા ભાગ જતા જ રહેજો હું જતા રહેજો કે હજુ છોકરા નાના છે હજુ જુવાન ઘરવાળું છે અને ક્યાં જતા રહેજો ભગત આ કાંઈ ધામમાં જવાનું ઠેલાય એવું નહીં કે કોઈ એવું કઈ કથામાં નથી આવતું કે ધામમાં જવાની વાતો તો બહુ આવે છે પણ ધામમાં જવાનું ઠેલાય એવી વાત કે આવે છે દેવસિંહ ભગત કે ભલા આ સંસારમાં હું લેવાનું છે મહારાજ લેવા આવતો આનાથી મોટા હું ભાગ કહેવાય મને લેવા નથી આવતા નહીં તો હું જતો રહું અમને એ કે ભાઈ તમે જતા રહો પણ મારે તો હજુ નથી જવું ભગત કોઈ ઉપાય કરો ને કે આપણે કઈ પારાયણ કરાવીએ મહારાજ ના આવે એવું થાય હજુ તો એકાદશી ને પંદર દી છે કે પંદર દી માં જે ઉપાય થતો હોય કોણ મારે ભગત માળા કરું તો મહારાજ ટાળી દે ચાંદ્રાયણ કરું તો ધારણા પાર કરું તો દેવસિંહ ભગત કે ભલા પણ ભગત મહારાજ આવે બહુ મોટ કઈક કરો ભગત ભગત કે કામ કરો જાઓ તમે ગઢપુર જાઓ ગોપીનાથજી મહારાજને થાળ કરાવજો અને મહારાજને પ્રાર્થના કરજો મહારાજ તમે મને લેવા ના આવતા આ થાળ એટલે કરાવ્યો તો દેવસિંહ ભગતના ના કહેવાથી આને થાળ કરાવ્યો થાળ કરાવ્યો એટલે મહારાજ એકાદશીએ ના આવ્યા અને ભગત લહેરમાં આવી ગયા એકાદશી દિવસ હવારથી જ ધબકારા વધી ગયા હતા કે ખરેખર થાય નહીં ને આંબા દેવસી ભગતની બાજુમાં જ બેઠા રહ્યા કે ભગત મહારાજ આવે તમે કહેવા લાગજો મને ઉપાડવા નથી આજે મહારાજ આવે તારે જવું જ નથી શું કરવા આવે ભલા ના આવ્યા મહારાજ પછી ખબર નહીં ક્યારે ગયા એ પણ કહેવાનો અર્થ ભગવાનનો ભગત હોય ને તો એ જો મહારાજ આવીને જો હાજો નરવો હોય ને કઈ જાય ને શરીરમાં દુઃખ હોય ને આવે તો તો બધા તૈયાર થઈ જાય પણ શેર શીરો ખાઈને પચાઈ દેવો હોય ને એમાં જુવાળ હોય અને મહારાજ આવે તો ઉપાધિ થાય તો ઉપાધિ થાય પણ આ ગણેશ શેઠ એને કીધું સંઘ લઈને લઈને કુટુંબ કુટુંબ પરિવાર તૈયાર તૈયાર થઈને ગઢપુર જવા થયા ઉનાના બધા જે આજુબાજુના લોકો હતા એ બધા કે શેઠ ગાંડા થઈ ગયા છો કે તમારા શરીરમાં રોગ નથી ને દહદીમાં મહારાજ કેવી રીતે લેવા આવવાના શેઠ કે મહારાજે કીધું એટલે મહારાજ લેવા આવશે અને શેઠ પછી ત્યાં ગઢપુર જાય છે વિશ્વાસ છે દસ દિવસ પછી એ ગઠપુરની અંદર ભજનમાં લાગી ગયા છે ગોપીનાથજી મહારાજના દર્શન કરે સંતોનો સમાગમ કરે દસ દિવસ થયા અને એ શેઠને લેવા માટે શ્રીજી મહારાજ આવ્યા ગઠપુર આવીને ત્યાં બધે દર્શન સમાગમ કર્યો ઘેલા નદી ઘેલા નદીએ સ્નાન કર્યું ત્યાંનું શ્રીજી મહારાજનું પ્રસાદીનું જળ પીધું અને જ્યારે દસ દિવસ પૂરા થયા ત્યારે શ્રીજી મહારાજ એમને લેવા માટે આવ્યા શ્રીજી મહારાજ લેવા માટે આવ્યા અને પૂછ્યું કે ગણેશ સેઠ તૈયાર છો ગણેશ સેઠ કે મારા તૈયાર છું અને ગણેશ સેઠે બધાઈને કીધું ભાઈ સાંભળો આ સત્સંગની અંદર શ્રીજી મહારાજ પ્રગટ છે ભગવાનના સંતો સાચા અને પ્રગટ છે મને ગુણાતીતાનંદ સ્વામી ગોપાળન સયન મુક્તાનંદ સ્વામીએ કીધું હતું એ જ પ્રમાણે મહારાજ આવ્યા છે અને ગણેશ સેઠને અચાનક તાવ આવ્યો તાવ આવ્યો અંદર તરત મહારાજના દર્શન દર્શન થયા મહારાજે દીધા બધાઇને જે સોમનાયન કીધા અને મહારાજ અરે વિમાન બેહીન ધામમાં જતા રહ્યા લો ધામમાં જતા રહ્યા ક્યાં હંસરાજ ગાંધી લઈ ગયા હતા અને ક્યાં હંસરાજ ગાંધીએ ગણેશ શેઠને પહોંચાડી દીધા ધામમાં માટે વાલા ભક્તો ઉનામાં સત્સંગ નહોતો પણ હંસરાજ ગાંધીએ જો સંકલ્પ તો સત્સંગ થયો અને સત્સંગ થયો થયો તો એવો કે ગણેશ શેઠ જે એક નવા સત્સંગી હતા દિવસ મહારાજે કીધું કહીને ધામ ભાગ્યા એમ આપણે પણ જો દિલથી ભગવાન ભજીશું તો આપણું પણ એવું જ થશે એની ત્રણ ચાર કડીઓ લખી છે આ આખ્યાનમાંથી આપણે કેવો ઉપદેશ લેવાનો એ લખ્યું છે ત્યારબાદ આપણે એ કથાને પૂર્ણ કરીશું

જનેને કે પમા જીવ જીવવો સંતના સંપૂર્ણ થઈર રહેવો સંતના સંપૂર્ણ થઈ શેઠનો આવું થાય ગણેશ તો આપણ તો શી તો આપણ મા શી શંકા તાળી બાળી હરી ગુણ ગાસો ગાડી હરી ગુણ ગાસુ વિમાન બેસી દામે જાસો હરી માની તૈયાર જો અંતકાળે શ્રી હરિ પોતે આવે श्रीहर पोति हे ते मोटी कृपा का हेति मोटी कृपा कै कावे माटे श्री ने बजो दिलति ने बजो दिलति वारे, वारे संभालो स्नेह मूरति वा उड़ो स्नेह मुरदी गण सेठ न चरित्र माथी गण सारी पारी न चरित्र माथी सीखी ले अपने ते माथी सीखी ले अपने ते माथी हरि मर्जी जे जीव सदाया हरि मर्जी जे जीव वो सदाया राखी आती महाराज ने मस्ताया राखी

મહારાજના કેપમાં જીવીએ મહારાજનું ભજન કરીએ આજે વાલા ભક્તો આ હરિ આપણો હરિજયંતિનો સમય એની અંદર આપણો આ ના ઉપક્રમે આજનો દિવસ છે આજના દિવસે આટલા બધા ભક્તો આવ્યા છે બધાઈને આપણે તાળીઓથી વધાવીએ બધા ભક્તોને આજે અહીં આગળ પ્રસાદ જો શક્ય બનશે તો અમે સંતો હાથે જ પીરસી દઈશું એવી વ્યવસ્થા કરજો એટલે અમે સંતો હાથે જ અમારો પ્રસાદ પીરસીશું શાક ખીચડી બધું સમજ્યા ને મહારાજે શાક જાતે બનાવ્યું છે મહારાજ તો હજુ શાક હલાવે જ છે એટલે શાક ઘટશે તો મહારાજ ફરી વઘાર કરશે હા ન્યૂ જર્સીની અંદર ત્રણ વાર વઘાર થાય બે વાર વઘાર થાય એ મોટું શાક થાય પછી છેલ્લે પાછું દરેક વખતે સ્વયંસેવકો એના માટે શાક ફરી કરવું જ પડે આ તો જો કે જાજુ જ છે અહીં તો અહીંના ભક્તો એને ઘીમાં બનાવ્યું છે એટલે ભારે છે પણ અમારે ત્રીજી વાર ત્યાં વઘાર કરવો જ પડે પણ કરવો પડશે તો વાંધો નથી રસોયા તૈયાર છે કરી દઈશું વઘાર હા ઠાકોરજીને ભક્તોને રાજી કરવા માટે બહુ આનંદ થયો વાલા ભક્તો આજે આ ગણેશ શેઠનું આખ્યાન આપણે પૂર્ણ કર્યું છે આવતીકાલે હજુ એક દિવસ આપણો છે કથાનો એની અંદર પણ એક જીવકોરબાઈનું આખ્યાન પોલારપુરના જીવકોરબાઈ બહુ પ્રેમી ભક્ત છે એનું આખ્યાન આપણે આવતીકાલ પાછો કથા વાર્તામાં જો સાંભળવાનું છે અહીં કથાને પૂર્ણ કરું છું બોલો હરિકૃષ્ણ મહારાજની જય